સબસ્ક્રાઇબ કરો શિમારૂ ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારૂ ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. આ દુનિયામાં દરેક મનુષ્યોના કંઈક ને કંઈક સપનાઓ હોય છે. કેટલાક મા બાપ એમના છોકરાઓ માટે સપના જુએ છે કે મારો દીકરો લોયર બનશે, મારી છોકરી તો ડૉક્ટર જ બનશે. એ જ રીતે અહીંયા પણ એવું જ છે કે બચુભાઈના દોસ્ત એટલે કે જગદીશભાઈનો છોકરો એન્જિનિયરિંગ કરે છે, તો બચુભાઈ પણ એમના છોકરાને એન્જિનિયર બનાવવા માંગે છે. પણ આપણા હીરોનું સપનું તો કંઈક અલગ જ છે, જે તે સૂતા સૂતા કેવી રીતે સાકાર કરશે એ તો એને જ ખબર. નાલાક ઉઠ ઉઠ, ચાલ ઉઠ, સવાર પડી. અરે પપ્પા સુવા દો ને. અરે શું સુવા દો, ઉઠ ચાલ ઉઠ. આ જો 9 વાગ્યા 9, અને આ સંભળાતી નથી, તારી ફોન ની રિંગ વાગે છે, ઉઠ ચાલ હવે. ઓ શિટ, 9 વાગી ગયા, મોડું થઈ ગયું. હા મને, હા બસ બસ, નીકળો નીકળો નીકળો. નહીં સુધરે, ક્યારેય નહીં સુધરે આ નાલાયક. ક્યાં છે યાર? અરે શું કરે છે? સુધર સુધર ચલાવે, સુધર મોટો થયો. ઘડિયાળ માં જયા
ક્યાં જાય છે તો કે અરે મોડું થાય છે આવીને કહું છું બ્રિજેશ આ બ્રિજનું નયા થયા વગર ક્યાં ભાગ્યો ભાઈ હવે તો એ જાણે અને એના લંગોટિયા મિત્રો જાણે ચલની હવે જાડિયા એક તો હાથી જેવું શરીર છે તારું ઉભો રે ભગાવું છું એ ગોલ્ડન ચા લઈ આય મસ્ત આદુવાળી જલ્દી મારી પણ લઈ આવજો મેં બી સવારે નથી પીધી તને કે છે તું લઈ આવ એ ભાઈ એ તને જ કહું છું ચાલ જા જલ્દી લઈ આય કરો લાઈક સર હું ચા વાળો નથી માય સેલ્ફ બ્રિજેશ પટેલ સર પેલા મીતે વાત કરી હતી ને ફિલ્મ પ્રોજેક્ટ માટે એના માટે આવ્યો છું અને હું મનુ મ્યુઝિક કમ્પોઝ કરું છું અમે સાથે જ મ્યુઝિક કરીએ છીએ આવો આવો બેસો તું વાત કરજો ત્રણ ચા લાય જલ્દી સર અમારી સ્ક્રિપ્ટ છે સર અને આ સર મારી સ્ટોરી લઈને થોડા ફોટા છે સર વાહ આ મારા કામનું છે છોકરી ખાય ખાખરો ને ઊંચો કરે ઘગ નામ છે સર સર આ ફિલ્મ તો બહુ મસ્ત હતી મેં જોઈ છે તમારી આ ફિલ્મ શું વાત કરે છે અરે હા તમે જોઈ છે હા સર પછી હસીને પેટમાં દુખી ગયું હતું હા સાચે મસ્ત ફિલ્મ હતી હા સાચે અરે આપણે ગયા હતા ને સાથે અરે ઓલો હીરો ભાગતો ભાગતો આવે છે ખાખરાના અવાજમાં સામે બારી ખુલે છે હિરોઈન ઊભી હોય છે અને ખાખરા ઉડતા હોય છે હીરો ખાખરા ચીરીને આગળ વધે છે અલે લખોટા તું મને બાટલીમાં ઉતારે છે ના સર મેં જોઈ છે આ ફિલ્મ તું આવ્યો તો ખરો ને આ ફિલ્મ મેં હજી સુધી રિલીઝ જ નથી કરી સર અમે અમે જોઈ છે અમે ખાખરા પણ ખાધા હતા તું કે ને કે આપણે જોઈ છે આ લાઈનમાં બધું જ ચાલતું રે એ બધું જવા દો આપણે મેઇન મુદ્દા પર આવીએ સી મની ઇઝ નોટ ધ મેટર ટુ મી ને મારા ખ્યાલથી તમે પણ ફ્રેશર જ છો યસ સર મેટર ઇઝ ધ હિરોઈન સર હિરોઈન માટે અમે આ છોકરીને ફાઇનલ કરી છે સર એ ડ્રામાની આર્ટિસ્ટ છે બહુ જ સરસ આર્ટિસ્ટ છે અને ઘણા બધા વિડીયોઝ પણ કર્યા છે એને સર હા સર બસ એને ફિલ્મ માટે ચાન્સ જોતો હતો સિમરન નામ છે સર એનું જુઓ મિસ્ટર બ્રિજેશ આપણે ડાયરેક્ટ વાત કરીએ તમે પણ ફ્રેશર છો હિરોઈન ફ્રેશર છે પૈસા તૈયાર છે બરાબર છે સર હવે જો આ હિરોઈન કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર હોય ને તો આપણે વાત આગળ વધારીએ શું કહો છો બરાબર ને કરો લાઈક What's up guys? શું ખાયા કરે છે યાર? છો? કેવી રે મીટિંગ? મસ્ત જોલી પાર્ટી છે ને? શું તંબુરો જોલી પાર્ટી છે? એક નંબરનો લસણિયો હતો સાલો. કેમ શું થયું? છોડને યાર. અરે પણ થયું શું? અરે છોડને યાર તું સેવ સરખા. અરે ભાઈ સેવ સરડાવો આની માટે. હા. કેવું છે? એક મિનિટ. મિત મને એ કે કે આ પાર્ટી તને કોણે બતાવી? મારા પપ્પાના ફ્રેન્ડ સર્કલમાં છે અંકલ. ઓહ અચ્છા. આના પપ્પા પણ લસણિયા જશે. બે ટોપા. જો શું બોલે છે ભાઈ તું? એટલો ગુસ્સો આવે છે ને એના ઉપર. લસણિયો ટોપો છે ને આપણી ફિલ્મની હિરોઈન. હા સિમરન. હા તારો મારી ગર્લફ્રેન્ડ. તારી ગર્લફ્રેન્ડ છે ને એની સાથે ઓલો ઇસ્કેમ ડિસ્કેમ કરવા માંગતો હતો. એન દિનકર ભાઈ લઈ જા ચાલ ઉભો થા. એ ઉભરે ઉભરે દિનકર ભાઈને હેરાન કરવાની જરૂર નથી કારણ કે આને ઓલરેડી એના મધ્યપ્રદેશની ક્યા વાત. મજાક છે. મજા આવે છે. આગળનું વિચારો આગળનું. આ લાઈનમાં જેટલા પ્રોડ્યુસર આપણને મળ્યા છે ને સલા બધા કંઈને કંઈ કોમ્પ્રોમાઇઝ કરવાની વાત કરે છે. મને તો સમજ નથી પડતી કે આપણે આ લાઈનમાં આગળ વધશું કઈ રીતે. ના કોઈને ખબર નહીં પડે. તું આવી જા કમ. હા હા આવી જા. અરે અરે હું અરે મારી વાત માન.
અરે ભાઈ તને કીધું ને કોઈ નથી, આવી જા આવી જા. શું ચાલી રહ્યું છે આ બધું? જો જો આપણા રાજા બાબુ સામે વાળી ઉપમાને ઈશારાબાજી કરીને બોલાવી રહ્યા છે. હે ભગવાન! ઉપમા નહીં, અનુપમા. હા હા, એ જ અનુપમા. કરો કરો ઈશારાબાજી કરો, આના સિવાય આવડે છે શું બીજું તને? શું પપ્પા, શું ઈશારાબાજી? અરે ભાઈ, મારી ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે વિચારતો હતો ફોન પર વાત કરતા કરતા. શું તમે કંઈ પણ બોલ્યા કરો છો યાર? ઓ ડફોળ, તારા બાપને ઉલ્લુ બનાવવાનું બંધ કર. તારા કરતાં વધારે દિવાળીઓ જોઈ છે તારા બાપે. જવા દો જવા દો પપ્પા, તમે રહેવા દો ને ભાઈ. આ લાઈન છે ને ફાલતુ લોકો માટે નથી. એ ફાલતુ હશે તારો બાપ. એક્ઝેક્ટલી, મેં પણ એ જ કહ્યું. એ બ્રિજલા, શું શું બોલે છે તું? હા સોરી સોરી પપ્પા. મમ્મી, ભાઈ અમારી લાઈન છે ને પેશનેટ, ક્રિએટિવ અને ટેલેન્ટેડ લોકો માટે છે. આ પપ્પા સમજા વિચારે વગર કાંઈ પણ બોલ્યા કરે છે યાર. અચ્છા 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 અચ્છા. એ છોડ છોડ, હવે છોડ, તારા બાપને ઉઠા ભણાવવાનું બંધ કર. અને ક્રિએટિવિટી ને બધું શું હતું? આ બધું ઇમરજન્સી છે, ઇમરજન્સી છે, બધું શું હતું તારું? એ શું હતું બધું? હા કઈ નહીં પપ્પા, એક પ્રોડ્યુસર સાથે મીટિંગ હતી. અચ્છા, કેવી રહી મીટિંગ? ભંગાર. પેલો પેલો પ્રોડ્યુસર સાલો કોમ્પ્રોમાઇઝ ની વાતો કરતો હતો. કોમ્પ્રોમાઇઝ એટલે કોની? તારી સાથે? ના પપ્પા, અમારી ફિલ્મની હિરોઈન સાથે. એટલે જ કહું છું બ્રિજેશ, એટલે જ કહું છું, ના પડા લાઈનમાં, બરબાદ થઈ જઈશ. 300 પાનાની સ્ક્રિપ્ટ લખે છે ને, એના કરતા 300 પાનાની કોઈ ચોપડી વાંચી હોત ને તો નોકરીએ લાગી ગયો હોત અને કમાતો ધમાતો થઈ ગયો. જરા સમજ તું. છોડ છોડ, ફિલ્મ લાઈનમાં જવાની કઈ જરૂર નથી તારે. અને એક વાત કાન ખોલીને સાંભળી લે તું, આપણા ઘરમાં પૈસાનું ઝાડ નથી ઉગ્યું, સમજો ને. બરાબર છે પપ્પા, બરાબર છે, તમારી વાત સાચી છે. પણ તમે જાણો છો ને કે હું શું કરવા માંગુ છું. આલે સાંભળ. બસ આ આ તારી જીદ જ તને નડી રહી છે. જ્યારે ખાડામાં પડીશ ને ત્યારે તને સમજાશે. અત્યારે તને મારી બધી વાતો ખોટી લાગશે. તમે લોકો છે ને મારી બધી જ વાતને નેગેટિવલી કેમ લેતા હો છો? હું ફિલ્મ બનાવીને રહીશ અને બધા લોકો જોતા રહી જશે. જોજો તમે. અરે આ તારી નાનકડી ટચુકડી ફિલ્મોમાં કંઈ દાડો નહીં વળે ડોબા. શું કહે છે તમારી ભાષામાં એને? પેલી 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 આ શોર્ટ ફિલ્મ. પપ્પા મને એક વાત કહો, હું જ્યારે સાવ નાનો હતો ત્યારથી જ શું પગ પર ચાલતો થયો? નહીં ને, પહેલાં હું મારા ઘૂંટણ પર ચાલ્યો, પછી પગ પર, એના પછી દોડતો થયો પપ્પા. બરાબર ને? બરાબર ને? બસ એ જ રીતે હું ફિલ્મ બનાવીશ. ચલ એક લેન્થ મારી. હે, હું અહીંયા લેન્થ મારવા નથી આવ્યો, હું તો મસ્ત છોકરીઓ જો આવ્યો છું. બીજું શું? આ બધી બકવાસ બંધ કર અને આજુબાજુ નજર નાખ કે તારી ભાભી કેમ નથી દેખાતી. હું ક્યાર બીપી હવે, એના કરતાં પણ સારી મળી જશે. છોડે ને, આગળ વધ. જો ભાઈ, જે વાતમાં ખબર ના પડતી હોય ને એ વાતમાં ચૂપ રહેવાનું. હવે એમાં ખોટું શું છે? જો આવી ગઈ. માતાના દર્શન તું કરે અને પ્રસાદ હું ખાઉં, ત્યાં બધી ગોપીઓ છે ને હું તો ચાલે. હાય નિહા. હાય. ઓ તું. હા હું. કેમ, કોઈ બીજો આવવાનો છે? બ્રિજેશ પ્લીઝ યાર, લીવ મી અલોન. અરે નિહા, નિહા નિહા શું હર વખતે આવી રીતે નાની વાત ઉપર ઝઘડા કરે છે? અચ્છા તને શું પ્રોબ્લેમ છે તું મને સમજાવીશ? બ્રિજેશ લાઈફમાં થોડો સિરિયસ થા. તને શું લાગે છે હું તારી સાથે ટાઈમ પાસ કરું છું? હું સિરિયસ નથી. આઈ વિશ તું હોત એટલીસ્ટ એક વસ્તુને લઈને. એનીવેઝ આ બધી વસ્તુ માટે ટાઈમ નથી.
હા ભલે જા, તને તો એમ બી આદત છે ને બધી વસ્તુઓને પડતી મૂકીને જવાની. હસવું અને શરમાવું એ તો દરેક છોકરીઓની અદા છે. હસવું અને શરમાવું એ તો દરેક છોકરીઓની અદા છે. વાહ વાહ, ક્યા વાત. એ હજી બાકી છે, સાંભળ સાંભળ સાંભળ. અને એને પ્રેમ સમજી બેસું એ આના જેવા ગધેડાઓની અદા છે. બ્રિજલા કેને થયું છું? ગધેડાઓ છટકેલ છે યાર, છોડને, જવા દેને યાર. વાહ 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 વાહ, કરો લાઈક. છટકેલી પ્રેમમાં કોણ પડ્યું? આ જ્યારે દેતી હતી ત્યારે દેવી હતી, જ્યારે છોડી ગઈ ત્યારે ડાયન. છટકેલ ડાયન, તારી ગર્લફ્રેન્ડ છે ગાડિયા. મારે કાને બોલ ભક્ત જાને ભાઈ, આમ ભીખ માંગવાથી કાંઈ ન મળે, મહેનત કરવી પડે, સમજો ને. ઓ ભાઈ શાંતિ રાખ. શું છે તો? શાંતિ રાખ, એક મિનિટ. જોવે છે ને? લઈ લે, જોવે છે, લઈ લે, લઈ લેશ ને તો 10 ના 100 આપીશ. ચલ કારણ કે બધી જ ફિલ્મોમાંથી મને કઈક ને કઈક શીખવા મળે છે. પપ્પાને હું સંભાળી લઈશ. પપ્પાને શું, તંબુરો સંભાળી લઈશ તું? પપ્પાને સંભાળી લઈશ. અને આ તારી ફિલ્મમાં શું દેખાડે છે? શું બ્રિજેશ તારી ફિલ્મમાં ચમત્કારને બળાત્કાર કહે છે અને ધનને સ્તન કહે છે, તું શું શીખવાનું આમાંથી? પપ્પા આ સીનમાં તમને ડાયલોગ સિવાય બીજું કાંઈ જ નથી દેખાતું. અરે ભાઈ એના કેમેરાનું એંગલ જુઓ, ટેકનિક જુઓ, પરફોર્મન્સ જુઓ. શું કેમેરાનો એંગલ જુઓ, ટેકનિક જુઓ, પરફોર્મન્સ જુઓ? બ્રિજેશ એક વાત સમજી લે, આ ફિલ્મોના ચક્કરમાં ભલભલાના જીવન બરબાદ થઈ ગયા છે, એ જ રીતે તારું પણ થઈ જશે. સમજો, કંઈ કામ ધંધો શરૂ કર, નોકરીએ વળગ, નોકરીએ વળગ એટલે ઘરમાં 2 રૂપિયા આવતા થાય. અત્યારે તો રૂપિયા આવતા નથી, ઉલટાના ડબલ ખર્ચા થાય છે તારી પાછળ. શું નોકરી નોકરી કરો છો પપ્પા? હું પટેલ થઈને નોકરી કરું? ઇમ્પોસિબલ. એ ડોડાયા, આખી જિંદગી તારા બાપે પણ જોબ કરી છે, સમજ્યો? હા. અને આવું જે બધું બોલતા હોય ને એને મારી સામે લઈ આવો. અરે યાર પપ્પા તમે જો જો સાંભળ, મારી વાત સાંભળ. તું છે ને ફૂલ ટાઈમ નહીં તો પાર્ટ ટાઈમ જોબ કરી લે. આજકાલ તો કોલ સેન્ટરમાં પણ 4 કલાક માટે જોબ મળે છે ને. અરે મમ્મી એ પણ થઈ તો જોબ જ ને. હા પણ તું 4 કલાક જોબ કર્યા પછી તારી ફિલ્મોનું કામ કરને બેટા. ના ના એવું ના થાય ભાઈ. મમ્મી યાર સુધર, સુધર હવે, સુધરી જા અને લગ્ન કરીને થાળે પડ, સમજ્યો? અને લગ્ન માટે લક્ઝુરિયસ કારની રાહ જોવા બેસીશ ને તો એસી બસે નીકળી જશે અને પછી ખખડત જ ખટારાથી કામ ચલાવવું પડશે તારે, સમજ્યો? પ્લીઝ હા પપ્પા, લગ્ન તો હું નહીં જ કરું. મારી કઈ લગ્ન બગનની ઉંમર થઈ નથી ભાઈ, હું હજી યંગ છું. ઓ યંગ વાળા ડોડાયા, કહ્યું ને લગ્ન કરી લે, લગ્નની ઉંમર ખરેખર થઈ ગઈ છે તારી હવે. નહીં તારા કાળામાંથી ધોળા થતા વાર નહીં લાગે. અને એ ઉંમરમાં તને જીવનની બધી જવાબદારીઓ સંભાળતા આવડશે? સંભાળી શકીશ તું? છે હિંમત તારામાં? બોલ ને, આપને જવાબ છે હિંમત તારામાં? કેને છે હિંમત તારામાં? બોલ જવાબ, આપ છે હિંમત તારામાં? તો લગાવ શરત, લગાવ શરત. 5 મહિનાનો ટાઈમ આપું છું તને, 5 મહિના. બોલ બોલ છે હિંમત તારામાં? હા બિપિનભાઈ, બ્રિજેશ એક પાર્ટી આવી છે માર્કેટમાં. હા હા, બિલ્ડર છે. શું વિચારો છો? બસ એ જ જાગૃતિ કે હવે આપણી પાસે બહુ ઓછો ટાઈમ રહ્યો છે, એમ સમજને કે 2-1 મહિના જેટલો બસ. તમારી વાત સાચી છે પણ આ બધું આપ બ્રિજેશ ક્યારે સમજશે? તમે આજે બધું સાચે સાચું કહી દો.
યુ આર રાઈટ, બધી હકીકત કહી જ દેવી પડશે ને. બ્રિજલા, અરે ઓ બ્રિજલા, બે મિનિટ નીચે આવ, કામ છે તારું. અરે બ્રિજેશ, હા 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 બેબીનભાઈ. ના ના, બસ બસ નીકળું છું. ક્યાં જાય છે? પપ્પા, બિપિનભાઈનો ફોન હતો, એક પ્રોડ્યુસર સાથે અર્જન્ટ મીટિંગ છે, અને હું બહાર જતો હું ને, ત્યારે ક્યાં જાય છે એમ પૂછીને પ્લીઝ મને ટોકશો નહીં. ટોકતો નથી નાલાયક, પૂછતો તો મસ્તો. ભલે, એક કામ કર જાગુ, અને શુકરનું થોડું દહીં આપ મોમાં. અરે હા, અરે ના પપ્પા, મને મોડું થાય છે ભાઈ, અને છે ને આ તમારા શુકન, આ દહીં, આ બધામાં હું નથી માનતો. તમારે મારું કંઈ કામ હોય તો કહો. ના ના, જા ભલે, નીકળ જા ભલે. અરે સાંભળ, થોડું જમીને તો જા. મમ્મી, હું ખાઈ લઈશ ભાઈ, કઈ બાર, પહેલા ફિલ્મ પછી ફૂડ. બાય. બિપિનભાઈ તમારી ખૂબ જ તારીફ કરતા હતા. થેન્ક યુ. સી, આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન એની સ્ટોરી ઓર એનીથિંગ એલ્સ. મને તો મારા બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે. આઈ વોન્ટ ટુ કન્વર્ટ માય બ્લેક મની ઇન ટુ વ્હાઈટ. સિમ્પલ. બજેટની ચિંતા ના કરશો, બજેટ ગમે તે હોય. મેં પણ 5 વર્ષ પહેલાં ફિલ્મ બનાવી હતી. હા, ખૂબ ખર્ચો કર્યો, પણ રિકવર ના થયા. વ્હાઈટ ના થતા હોય મની તો પછી ફાયદો શું? હે, એટલે તમારી ફિલ્મ પણ ચાલશે કે નહીં એની ગેરંટી શું? સર, એની ગેરંટી તો કોઈ નથી આપી શકતું સર. એ તો બધું પબ્લિક, પબ્લિસિટી અને માર્કેટિંગ પર ડિપેન્ડ કરે છે. અગર લોકોને ફિલ્મ ગમશે તો પ્રોફિટ જરૂર થશે. હા હા, એ તો છે જ. અને સર, રિસ્ક તો બધા જ બિઝનેસમાં હોય છે. આપણે એને કઈ રીતે મેનેજ કરીએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં જે સ્ટોરી લખી છે ને સર, એમાં ઇમોશન, ફેમિલી ડ્રામા, કોમેડી બધું જ છે સર. હા સર, મેં પણ સાંભળી છે, સ્મૂથ જાય છે. અચ્છા, મિસ્ટર બ્રિજેશ પટેલ, પોતાનું છોકરું તો બધાને વાલું હોય. મને પણ મારી જમીન ગમે છે, આ મારા ફ્લેટ્સ ગમે છે, મને ગમે છે, પણ એનું શું? હે, બીજાને ગમવું જોઈએ ને. મેં અહીંયા બધી ફેસિલિટી રાખી છે, જિમ્નેશિયમ છે, સ્કેટિંગ રિંક છે, સ્વિમિંગ પુલ છે, પણ કોઈ રહેવા જ નથી આવતું, કોઈ ખરીદવા જ નથી આવતું. બોલો, આ જંગલમાં કોણ રહેવા આવે? શું બોલ્યા? કંઈ નહીં, કંઈ નહીં, કંઈ નહીં સર. તમે મને એક પ્રશ્નનો જવાબ આપો. ધારો કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, તો તમે એમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો? સર, અમારું ઇન્વેસ્ટમેન્ટ તો અમારી સ્કિલ્સ અને અમારું પેશન છે, એટલે. અચ્છા, એટલે તમે નવા નિશાળિયા અને બધું ઇન્વેસ્ટમેન્ટ મારું? આ તો બહુ મોટું રિસ્ક કહેવાય ને. સ્ક્રિપ્ટ લાવ્યા છો? હા સર, હું સ્ક્રિપ્ટ લાવ્યો છું સર. તમે મારી સ્ક્રિપ્ટ વાંચી જુઓ સર, અને સર તમને ગમે ને સર તો ખાલી એક મેસેજ કરજો કે આપણે આ પ્રોજેક્ટ કરીએ છીએ. પ્લીઝ સર, અમને ખાલી એક જ ચાન્સ જોઈએ છે. ધારો કે આપણે આ પ્રોજેક્ટમાં હું તમારી સાથે જોડાઉં, તો તમારે મારી એક શરત માનવી પડશે. તમારી સ્ક્રિપ્ટમાં મારા હાર્ટ ટચિંગ ડાયલોગ્સ તમારે એડ કરવા પડશે. કરશો? ડાયલોગ્સ એટલે તમારા ડાયલોગ્સ? અરે સાંભળવા જેવા છે, સાચા પ્રેમીના હૈયાની વાત છે. જીવું છું હું બાજરીના રોટલા પર, ફિદા છું તારા ચોટલા પર, જો તું મારી જોડે નહીં બોલે તો બેઠો રહીશ તારા ઓટલા પર. ફસાઈ ગયા છીએ. વાહ 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 વાહ, છે ને, છે ને, સરસ છે ને, બહુ સરસ. હવે બીજી સાંભળો. હસે છે તું જ્યારે જ્યારે, જુઓ બોલતા વખતે જ કેટલી ખુશી થાય છે. હસે છે તું જ્યારે જ્યારે, ત્યારે ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે. હું બેઠો બેઠો વિચારું છું કે મારા જેવા આમાં કેટલા પડે છે. અમે પણ પડ્યા. શું બોલ્યા? બહુ સરસ, બહુ સરસ ને, કમાલ છે ને, માઇન્ડ બ્લોઇંગ સર. અને હવે હમણાં જ એક તાજી રચના. અચ્છા, એ સાંભળો. હા હા. જ્યારે સાચા પ્રેમીનું દિલ તૂટે છે, સાચા પ્રેમીનું દિલ તૂટે છે, ત્યારે આંખમાંથી નીકળે છે આંસુ. જો તમે સાચો પ્રેમ કરતા હોવ તો જાઓ મુંબઈ બોલિવૂડમાં, ત્યાં રાહ જુએ છે તમારી બિપાસા બાસુ, બિપાસા બાસુ. આ શું? અરે ગજબનો ગાંડો.
કેવું લાગ્યું? સરસ છે. દિલથી કહેજે હા. ના ના, સાચે સરસ છે. એટલે તને એવું લાગે કે તું તારા ઇનપુટ્સ આપવા માંગે માંગતો હોય તો આપી દેજે, બીકોઝ મારી પાસે બીજી એક ટ્રેક પણ છે જે મને ગમી હતી, પણ મને આ જરાક વધારે ગમી હતી. શું કહે છે આપણે જ્યારે બનાવી ત્યારે પણ. યાર તને સાચું કહું, મને છે ને તારામાં એ જુનું નથી દેખાતો જે એક મ્યુઝિક કમ્પોઝરમાં દેખાવો જોઈએ. તું અગર પોતે પોઝિટિવ રહીશ ને તો તું કેવું પણ મ્યુઝિક બનાવ, ટ્રેક જોરદાર જ બનશે, બરાબર ને? હા બરાબર. હવે આ મનિયાને શું તંબુરો ખબર પડે, એટલે એમ નહીં પણ આ દિમાગમાં એકલી આમ નેગેટિવિટી જ ભરાયેલી હોય છે. એવું નથી યાર, એમ તો કરે છે યાર. પણ બોસ, તમે લોકો કોણ છો? મારા મિત્રો છો ને? હા. જો તમે લોકો જો સાચું સજેશન નહીં આપો તો કોણ આપશે? અને તમને નહીં પૂછું તો કોને પૂછું? તમને પૂછું મારો હક બને છે ને, તમારા પાસેથી જવાબ લેવો પણ મારો હક બને છે, સમજો ને? બરાબર. પણ પહેલા છે ને તું તારું આ મોઢું ધોઈ આવ. તારા મોઢામાંથી જેને પાયોરેની સ્મેલ આવે છે, દૂર જા ઢોક્યા કરા જો. અરે આજે તમારી કોઈ મીટિંગ હતી ને? અરે બાપ રે બાપ ભાઈ, એ ઠોક્યાનું તો તું નામ જ ના લઈશ પ્લીઝ યાર. અરે યાર, એના ચોટલા ને રોટલા, એના જો ડાયલોગ્સ આમ પરફેક્ટ, એમ ડાયલોગ્સ જો આપણી ફિલ્મમાં નાખત ને તો આપણે ઓટલા પર બેસવાનો જ વારો આવવાનો હતો. કેમ? અરે ખબર નહીં યાર, એ બાગડ વિલાને લખવાનો શોખ ક્યાંથી જાગ્યો એ જ નથી ખબર પડતી. અને પાછું મને કીધું તું કે હું કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરું. હે તો તારે એને કહેવાય નહીં કે અમારી પાસે એટલા રૂપિયા હોત તો અમે પોતે જ ફિલ્મ બનાવી લેત, તારી પાસે શું જખ મરાવા આવત? અરે હા યાર, પણ હવે એ છે ને ટિપિકલ દેશી બિઝનેસમેન છે યાર, હવે એને શું કહેવાનું યાર? દેશી બિઝનેસમેન પાછું એ શું છે? અરે સિમ્પલ છે, જો એનું કેવું એમ છે કે અગર હું પૈસા ઇન્વેસ્ટ કરું તો જ એ પણ પૈસા ઇન્વેસ્ટ કરે, અને હું પૈસા ઇન્વેસ્ટ કરું તો કંઈક ને કંઈક પ્રોફિટ હોય તો જ પૈસા ઇન્વેસ્ટ કરું ને, અને અગર મને પ્રોફિટ થાય તો એને બી પ્રોફિટ થાય, સિમ્પલ. બે યાર, હજી ક્યાં સુધી આ પ્રોડ્યુસર્સને શોધતા રહીશું? એક તો ઠોકિયાઓ મળે છે ને પછી રિપ્લાય કરવાનું નામ નથી લેતા, બધા જ એવું કરે છે. ઓ ભાઈ, ઓલા દિવસે તો ઘણું કહેતા હતા કે અમે તારી સાથે છે, અમે તારી સાથે છે, આજે શું થયું? તમે લોકોએ હાર માની લીધી? ના હવે હાર તો અમે છે ને ક્યારેય ના માનીએ, પણ હું ખાલી એવું વિચારતો હતો કે જેની પાસે રૂપિયા છે એની પાસે દિમાગ નથી, ને જેની પાસે દિમાગ છે એની પાસે રૂપિયા નથી. એ સારું બોલ્યો તું, પણ સમજાયું નહીં. જો ભાઈ, માણસ પાસે દિમાગ હોય ને તો બધા જ રસ્તા આપોઆપ ખુલ્લા થઈ જાય છે. એટલે તું કેવા શું માંગે છે? તને નહીં સમજાય. હવે તો એક જ માણસ છે જે આપણને રસ્તો દેખાડી શકે છે. અરે હતાશ ના થઈસ બેટા, હતાશ ના થઈસ. આ લાઈનમાં ઘંટે ઘંટ ભરેલા છે. સર પણ હું ક્યાર સુધી એક પ્રોડ્યુસર થી બીજા પ્રોડ્યુસર પાસે દોડતો રહું? થાય બેટા થાય. એક વાત મારી યાદ રાખજે બેટા, કે અહીંયા શું કરવું અને કોને મળવું એના કરતા ભી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે શું ના કરવું અને કોને ના મળવું. સર અહીંયા તો હું જેને મળું છું ને બધા જ લીંબુ પકડાવે છે. જો બેટા, મારા પર વિશ્વાસ હોય ના તો આવતી કોઈ મીટિંગમાં મને સાથે રાખજે. તારો બેડો પાર ના કરાઈ દઉં તો મારો નામ ભી નરેશજી નહીં. હા સર, પણ. અરે બેટા, ચિંતા છોડી દે ઓર એમ સમજ કે તારો પ્રોજેક્ટ આ મારો પ્રોજેક્ટ છે. ચિલ્લ બેટા ચિલ્લ. થોડું આપ. પપ્પા ક્યાં છે? સંજયભાઈને ઘર દેખાડવા ગયા છે. ઓકે, આવતા જ હશે. પાણી લાવને મમ્મી. હા. પપ્પા, કેમ આમ ટેન્શનમાં લાગો છો? કઈ પ્રોબ્લેમ છે? ના, કઈ ટેન્શન જેવું તો કઈ નહીં. મને એક વાત કે, કેમ રહી તારી મીટિંગ, કેમ રહી? જોરદાર પપ્પા, બહુ જ સરસ. ગુડ. તને શું લાગે છે, તું સક્સેસફુલ થઈ શકીશ તારી ફિલ્મ લાઈનમાં? હા પપ્પા, ચોક્કસ. પણ તમે આવું કેમ પૂછો છો? તારા લીધે. તું કંઈ કરતો નથી ને એટલા માટે. જગદીશભાઈ મળ્યા હતા મને, કહેતા હતા શું કરે તમારો દીકરો, કારણ કે એમનો દીકરો તો એન્જિનિયર થઈ ગયો, પણ તારી પાસે ડિગ્રી એ નથી ને નોકરી એ નથી. આખા ગામની પંચાયત કરવા સિવાય જગદીશભાઈ પાસે બીજું કઈ કામ નથી? અને તમારે કેવું જોઈએ ને કે મારો દીકરો ફિલ્મ મેકર છે, ફિલ્મ મેકર. લંગડા ઘોડા પર અને નવા ઘોડા પર કોઈ પૈસા ન લગાડે બ્રિજેશ. જેને જે બોલવું હોય એ બોલે, મારે જે બનવું છે ને એ હું બની ને રહી, અને બધાની બોલતી બંધ ના કરી દો ને તો મારું નામ પણ બ્રિજેશ બચ્ચુભાઈ પટેલ નહીં. અરે યાર, શું થયું તને, આટલો ઉદાસ કેમ છે? દોસ્ત તને આવે નથી મળવાની. અરે તને નથી લાઈક કરતી, એને ફિલ્મ મેકર નથી પસંદ, છોડ ને. એ વાત નથી યાર, મારા મમ્મી પપ્પાને એમ લાગે છે કે હું ફિલ્મ લાઈનનું બહાનું કરીને ખાલી ટાઈમ પાસ કરી રહ્યો છું યાર.
ખરા છે તારા મમ્મી પપ્પા યાર, તને સપોર્ટ કરવાને બદલે તને ડિમોરલાઇઝ કરે છે. હદ છે યાર. ચલ આપણે લેન્થ મારીએ. તું કહેતો છે ને દર વખતે કે લેન્થમાં, ચલ આપણે લેન્થ મારીએ. મગજ ખુલશે, કંઈક વિચાર આવશે, કંઈક થશે. ચલ ને કંઈક કરીએ યાર. 1 2 આજે તો હું જીતીશ. 3 શાંતિ રાખતું. નેહા, કેન આઈ ટોક ટુ યુ પ્લીઝ? ખબર નથી અને જોતી પણ નથી, તો બી તું ગાંડાની જેમ ઊભો છે. તું ઊભો રહે તો ઊભો રહે, કરું છું ને વાત એની સાથે. નેહા, એક નાના ઝઘડા ને લઈને તું ક્યાં સુધી મોઢું ચડાવીશ? વાત ઝઘડા ની નથી બ્રિજેશ, પણ મેં તને પહેલા જ કહ્યું હતું ને, જ્યાં સુધી તું આ ફિલ્મ ની લાઈન નહીં છોડે ત્યાં સુધી મારી મમ્મી તને એક્સેપ્ટ નહીં કરે. અરે યાર, તમારે લગ્ન છે ને તારી સાથે કરવા છે, તારી મમ્મી સાથે નહીં યાર. ઓકે નેહા, મારી વાત સમજવાની કોશિશ તો કર પ્લીઝ, ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ યાર. પણ મને કહી તો હું સોરી ટુ ઇન્ટરફિયર યુ, હું કેટલાક દિવસથી જોઉં છું કે તમે લોકો ઝઘડતા જાઓ છો. જો ને અંકલ, આપ માનતી જ નથી કેટલા દિવસથી નાટક કર્યા કરે છે. જો ભાઈ, એ તો હું કંઈ જાણતો નથી, પણ હા, આજે તમારી જે જોડી છે એ જે ઝઘડામાં પરિણમી છે એ ફરી જ્યારે દોસ્તીમાં પરિણમે ત્યારે તમે મને યાદ કરજો. મારો ફરાસ ખાનાનો ધંધો છે, કેટરિંગ, મંડપ, લાઇટ, બીજું બધું બહુ છે, અને અત્યારે ઓફસીઝન ચાલે છે એટલે સસ્તામાં કરી આપીશ. વોટ? બરાબર. હા, જોડી બનાવી દેજો પ્લીઝ યાર, માની જાને. ચલ, આઈ લવ યુ. ચલ. તારા હસબન્ડ છે? એ મારા હસબન્ડ ની કોઈ જરૂર નથી, કરાટે મને પણ આવડે છે. તારા ચક્કરમાં મારી બુઢી ઠોકી ગઈ. બ્રિજલા ક્યાં છે? એ બ્રિજલા, તો શું કરી રહ્યો છે આજકાલ તું? ફિલ્મ માટે પ્રોડ્યુસર શોધી રહ્યો છું યાર, એક પણ કામનો માણસ મળ્યો નહીં. મારા એક અંકલ છે, તું એમને મળી જો, આઈ થિંક એ તને હેલ્પ કરશે. શું વાત કરે છે? હા સાચે? હા હા, તો તું તું મારી મીટિંગ આજે જ કરાવ એમની સાથે. આજે? વેઇટ, લેટ મી ટોક ટુ હિમ. હા કર. હાય અંકલ, નેહા બોલું છું, કેમ છો? બસ મજા. અચ્છા અંકલ, મારો એક ફ્રેન્ડ છે જે ફિલ્મ બનાવી રહ્યો છે અને એને તમને મળવું છે. ઓકે. હા, એક શોર્ટ ફિલ્મ બનાવી છે અને અવોર્ડ પણ મળ્યો છે. અચ્છા અચ્છા, ઓકે. હા સારું, બાય. શું કીધું? ફ્રાઈડે બોલાવ્યો છે તને. શું વાત કરે છે? થેન્ક્સ, થેન્ક્સ અ લોટ નેહા. અચ્છા સાંભળ, તું તું આવીશ ને મારી સાથે? હા હું આવીશ તારી સાથે. મનુ, ક્યારનો બરાડો પાડું, તને સંભળાતું નથી, કાંઈ બોલતો નહીં, તું ચૂપચાપ ઊભો રહે. ના પણ, અરે યાર, તું હસે છે ને કીકી કરીને? અહીંયા જોકર ઊભો છું, નાકમાં લાલા લાલા કાંઈ લગાડ્યું છું મેં? હે, અરે લાઈને, અરે યાર. અચ્છા છોડ યાર એને, તું મને એમ કે તું તું આવીશ ને મારી સાથે? ના યાર, આઈ હેવ વર્ક, બિઝી છું. પ્લીઝ યાર નેહા, જો તારા અંકલ છે, તું મારી સાથે આવીશ તો મને થોડો સપોર્ટ રહેશે.
પ્રેમ અમારો પૂરો થશે ત્યારે વસની આ રાહ પર તારો સાથ જો મળશે મને લાગી રે લગન લાગી રે તારી પ્રીત મનમાં જાગી રે લાગી રે લગન લાગી રે તારી પ્રીત મનમાં જાગી રે લાગી રે લગન લાગી રે તારી પ્રીત મનમાં જાગી રે લાગી રે લગન લાગી રે તારી પ્રીત મનમાં જાગી રે અવસર જેવું લાગે છે મન તારી સોબતમાં મિલન આપણું સજાવે ધરતી અંબર અવસર જેવું લાગે છે મન તારી સોબતમાં મિલન આપણું સજાવે ધરતી અંબર ફિક્કા ફિક્કા રંગો પણ ખીલી ઉઠ્યા જીવનના બસ રાત દિવસ હવે માંગું તની હર મન્નતમાં એક તરફો પ્રેમ અમારો પૂરો થશે ત્યારે વસમી આ રાહ પર તારો સાથ જો મળશે મને લાગી રે લગન લાગી રે તારી પ્રીત મનમાં જાગી રે લાગી રે લગન લાગી રે પ્રીત મનમાં જાગી રે બ્રિજેશ પટેલ. ઓહો હો. તો હા બોલો મિસ્ટર, શું પ્રોજેક્ટ લઈને આવ્યા છો? હા, એક મિનિટ એક મિનિટ એક મિનિટ, તમે કંઈ પણ એક્સપ્લેન કરો એ પહેલાં હું મારા વિશે જણાવી દઉં. આઈ હેવ મેડ 3 ફિલ્મ્સ બિફોર વિથ હર ફાધર ઓનલી એઝ અ પ્રોડ્યુસર ડિરેક્ટર. ધેટ્સ ગ્રેટ સર. નાઉ યુ કેન પ્રોસીડ. સર, મેં એક્ચ્યુઅલી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો છે અને થોડી બહુ શોર્ટ ફિલ્મ્સ અને કમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ્સ પણ બનાવી છે અને રીસેન્ટલી સર મારી એક શોર્ટ ફિલ્મને એવોર્ડ પણ મળ્યો હતો. અચ્છા અચ્છા, એટલે હમણાં 2-1 મહિના પહેલા પેપરમાં તમારો જ ફોટો આવ્યો હતો ને એવોર્ડ સાથે? હા, યસ સર, યસ સર, મારો જ ફોટો હતો. ગુડ. અને સર, આ ફિલ્મની સ્ટોરી મેં એ એવોર્ડ વિનિંગ શોર્ટ ફિલ્મની સ્ટોરીને લાંબી કરીને જ લખી છે. ઓ, વેરી ગુડ, બહુ સરસ. પણ યુ નો, આ ફિલ્મનો બિઝનેસ છે ને ટોટલ રિસ્કી. જેમ કિસ્મત હોય ને તો જ અમેરિકાના વિઝા મળે, નહીંતર ના મળે ને. આ ફિલ્મ લાઈનમાં પણ આવું જ છે, કિસ્મત હોય ને તો જ ફિલ્મ ચાલે, નહીતર ડબ્બા ડુલ. બરાબર છે સર, તમારી વાત બરાબર છે. ફિલ્મ હિટ થવા માટે સારું લક હોવું બહુ જ જરૂરી છે. પણ મારું માનવું એવું છે કે આપણે જો દિલ, દિમાગ અને ધગસથી કામ કરીશું ને તો ફિલ્મ હિટ ડેફિનેટલી થશે. પહેલા વર્ષની 2000 ફિલ્મો બને છે. કેટલી? 2000. પણ પડદે કેટલી લાગે છે? માંડ 200. તો શું બાકીના લોકો મહેનત નથી કરતા? યુ ડોન્ટ વરી, હું કંઈ ડિમોરલાઇઝ નથી કરતો, પણ શું છે કે મારી વાત કરવાની રીત જ આવી છે. એક કામ કરું છું હું, લેટ મી ગો થ્રુ સ્ક્રિપ્ટ ફર્સ્ટ, ઓકે? જો સ્ટોરી સારી હશે તો આપણે ચોક્કસ સાથે કામ કરીશું. હા, 1-2 અઠવાડિયાનો ટાઈમ આપો મને, હું રિપ્લાય કરું છું. શું થયું? એકલા એકલા હસો છો કેમ? સર, અત્યાર સુધી હું જેટલા પ્રોડ્યુસર્સને મળ્યો છું ને, બધા આ એક જ રિપ્લાય આપે છે અને પછી કોઈ જ રિપ્લાય નથી કરતું. સર, આ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે સર. જો તમે આ ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે રેડી હો ને સર, તો હું પ્રોમિસ કરું છું કે હું આ ફિલ્મ માટે 1 રૂપિયો પણ નહીં લઉં. મિસ્ટર બ્રિજેશ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, મેકિંગ એ ફિલ્મ ઇઝ નોટ ઇઝી જોબ. અરે ભાઈ, આ શોર્ટ ફિલ્મ નથી કે કોઈ પણ કેમેરા ઉપર બનાવી નાખી?
અને શોર્ટ ફિલ્મનું સોરી 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 ટુ ઇન્ટરપ્ટ યુ સર. મને ખબર છે કે શોર્ટ ફિલ્મ કોઈ પણ કેમેરા પર કોઈ પણ બનાવી શકે છે, પણ નાનો છોકરો હોય ને એ પણ પહેલાં બાઇસાયકલ અને પછી બાઇક ચલાવતા શીખે છે. એ જ રીતે સર, પહેલાં શોર્ટ ફિલ્મ અને એના એક્સપિરિયન્સથી જ ફીચર ફિલ્મ બને છે. અંકલ, તમારાને સપોર્ટ કરવો જ પડશે. વિચારીશ. જો યાર નેહા, તું ખોટું નહીં લગાડતી, પણ બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી છે ને મને તારા અંકલ થોડા નેગેટિવ લાગ્યા. મને મોટિવેટ કરવાની બદલે ઉલટા મને ડિમોટિવેટ કરતા હતા. તને ડિમોટિવેટ નતા કરતા, પણ બિઝનેસના પર્સપેક્ટિવથી વિચારવું પડે. અરે યાર, પણ આપણે પ્રોપર પ્લાનિંગ કરીએ ને તો થોડો રિસ્ક ફેક્ટર ઊભો જ ના થાય, અને એમની પહેલાંની ત્રણ ફિલ્મ પણ એટલે જ ફ્લોપ થઈ હશે કારણ કે એમને પ્રોપર પ્લાનિંગ નહીં કર્યું હોય. જો યાર નેહા, મને છે ને કોઈનો સપોર્ટ મળે કે ના મળે, પણ મારો કોન્ફિડન્સ કોઈ નહીં તોડી શકે. બ્રિજેશ, રિલેક્સ, જસ્ટ ડોન્ટ ગેટ ફ્રસ્ટ્રેટેડ. ઓકે, ફ્રસ્ટ્રેટ નથી થતો યાર. મેઇન પ્રોબ્લેમ છે ને કે આ બધા લોકો ઊંધી ચત્તી વાતો કરીને મારા પપ્પાને ચડાવ્યા કરે છે. ડોન્ટ વરી, લિસન, બધું જ ઓલરાઈટ થઈ જશે. એવરીથિંગ ઇઝ જસ્ટ ગોઈંગ ટુ બી ફાઇન. ચલ, હવે મને એ કહે, તારો આગળનો પ્લાન શું છે? ઓહો હો હો હો, જાગુ, તને જોઈને બધા વળે છે. હા, જાઓ જાઓ હવે. કંઈ પણ હા ફેંકો છો ને? ના ના, ખરેખર તને એક વાત કહું, જેમ જેમ તારી ઉંમર થવા માંડી છે ને એમ એમ તું દિવસે ને દિવસે ફટકો લાગવા માંડી છે. ફટકો ક્યાં વાત હે? ખરેખર કે પછી ફેંકો છો? ના ના, ફેંકતો નથી, ખરેખર સાચું કહું છું. તને સાચું નથી લાગતું? ના તો પ્રૂવ કરો. અરે પ્રૂવ કરવાની કઈ જરૂર નથી જાગુ, આ જો ને તારી સામે રોટલી બળી જ રહી છે ક્યારની. ઓહો, મને થયું જ તમે અને રોમેન્સ. હવે આવતીકાલથી તમારી માટે રોટલી બનવાની જ નથી, જોજો ને. ઓહો, બે મિનિટ મજાક કરી મેં તારી સાથે જાગુ, મજાક કરી. આ લો લો લો, આપણા રાજા બાબુ આવી ગયા ઘરે પાછા. જુઓ, શું કઈ હિરોઈન ને લઈને ફરતો તો ગામમાં? શું શું હિરોઈન હિરોઈન કરો છો પપ્પા આવતાની સાથે યાર? અચ્છા, ભૂલી ગયો, યાદ નથી? હે, શું ઉલ્લુ બનાવે તારા બાપને? હે, તને ખબર છે બ્રિજેશ, જ્યારે હું તારી ઉંમરનો હતો ને ત્યારે કંઈ કેટલી છોકરીઓને સાયકલ પર કબીરવડ ને પાવાગઢ ને બધે ફરવા લઈ જતો. આ તારી મમ્મી પણ એમાંની જ એક છે, પૂછી જો. એક મિનિટ એક મિનિટ પપ્પા, મારી ફ્રેન્ડ છે. તમે કેટલું શક કરો છો? અને છે ને, તમે તમારી જુવાનીમાં આડાતેડા કામ કર્યા હોય ને એનો મતલબ એમ નથી કે હું બી કરું. એ કંઈ પણ નહીં બોલા, છોકરીઓને દર્શન કરવા લઈ જતો તો એમાં આડાતેડા કામ ક્યાં આવ્યા? હા ભલે 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 પપ્પા, એનું નામ નેહા છે. ઓકે, અને એ મને હેલ્પ કરતી હતી પપ્પા પ્રોડ્યુસરને મળવા માટે. ઓ ઓ ઓ, અચ્છા અચ્છા, તો પછી શું થયું છેવટે? કામ થયું કે ચકલી ઉડી ગઈ ફર? અરે યાર પપ્પા, અમારી ફિલ્મ લાઈનનું કામ છે ને તમારા ફ્લેટની દલાલી જેવું સેલું કામ થોડી છે. થોડી પેશન્સ રાખવી પડે પપ્પા. અચ્છા, તો પેશન્સ રાખવામાં ને રાખવામાં તારો આ બાપ પેશન્ટ ન બની જાય એ જોજે જરા. હા, જો એટલું જ બધું સેલું હોત તો બધા લોકો ના ઘૂસી જતા ફિલ્મ લાઈનમાં. પપ્પા, કોઈ પણ કામ કરવામાં ટાઈમ લાગે. અરે પણ કેટલો ટાઈમ હજી જોઈએ છે તારે બ્રિજેશ? હજી કેટલો ટાઈમ જોઈએ છે તારે? આ બધું કરે છે એના કરતા નોકરી કરવા માંડ, નોકરી કરવા માંડ. શું નોકરી નોકરી પપ્પા યાર, મમ્મી સમજાવ ને. અરે પણ કેટલી વાર તને કહ્યું છે, મેં તને સમજાતું નથી, મગજમાં નથી ઉતરતું તારા. બ્રિજેશ, તારા પપ્પા સાચું કે છે. શું કામ આટલી બધી આર્ગ્યુમેન્ટ કરે છે તું એમની સાથે? તને ખબર છે ને કે તારા પપ્પાએ એન્જિનિયરિંગની ફીસ કેવી રીતે ભરી હતી? જાગુ, રહેવા દે. ખબર છે મમ્મી, મને ખબર છે, પણ હવે મને એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ જ નથી રહ્યો. તો પછી શું કામ તે એન્જિનિયરિંગની લાઈન સિલેક્ટ કરી? મેં કરી હતી? મેં નથી કરી મમ્મી, આ પપ્પાજીને ટિકમાર્ક કર્યા હતા ફોર્મ પર, અને હું અત્યારે જે કરું છું ને એ તમારા બંનેની ખુશી માટે જ કરું છું. એમ? હા. શું હા? અમારા બંનેની ખુશી માટે કરતો હોત ને તો ક્યારનો જોબ કરતો થઈ ગયો. નથી કરવી યાર મારે જોબ. પપ્પા, મારે છે ને આ ઘેટા બગડાની જેમ નવ થી છ ની જિંદગી નથી જીવવી યાર. નાલાયક, શું કામ મારું ટેન્શન વધારે છે તું? હા, તને ખબર છે ને કે એન્જિનિયરિંગની લાઈનમાં એટલું ઇઝી નથી એડમિશન લેવું, અને આ તારા પપ્પાની દલાલી પર અને પેન્શન પર આપણો આ ઘર કેટલું ચાલશે? હા, કેટલું ચાલશે? આ આ ઘરમાં જે બધી વસ્તુ હું ઉધારી પર લાવી છું ને એના પણ પૈસા ચૂકવવા પડશે ને. તું જોબ કરીશ, મેં પૈસા આવશે તો હું પહેલાં જગદીશભાઈને પૈસા ચૂકવી શકીશ ને. જો બ્રિજેશ, હવે તારે ડિસિઝન લેવું જ પડશે, કાં તો ફિલ્મ કાં ફેમિલી. સમજી ગયો ને? Thank you.
હું આ લાઈન છોડી રહ્યો છું નેહા. વોટ? બટ કેમ? મારા પપ્પાને એવું લાગે છે કે હું આ લાઈનમાં આગળ નહીં વધી શકું. પણ કઈ પ્રોબ્લેમ થયો? મારો જ પ્રોબ્લેમ છે મમ્મી પપ્પાને. એમને એવું લાગે છે કે જે વસ્તુ માટે મેં એન્જિનિયરિંગ છોડ્યું હું એમાં પણ આગળ નથી વધી શકતો. તો હવે શું કરીશ તું? જોબ કરીશ. ઓ ભાઈ, દેશી મારીને આવ્યો છે કે શું? એવું નથી યાર. જો આપણે લોકો છે ને, આપણે લોકો ખાલી આપણું જ વિચારીએ છે. જે આપણે ગમે છે આપણે એ જ કરીએ છીએ. આપણામાંથી કોઈએ પણ કોઈ દિવસ આપણા મમ્મી પપ્પાનું વિચાર્યું છે? બીપી, તારા મા બાપ છે ને તારા કાન ભરી રહ્યા છે. મસ્ત બે પેક માર એટલે બધું ટેન્શન દૂર થાય. અરે ચિંતા મુક્ત થઈ જઈશ તું. કંઈ પણ બકવાસ નહીં કર યાર તું. જો ભાઈ, હું છે ને મારા મમ્મી પપ્પા માટે કંઈ પણ કરી શકું છું. અગર એ લોકો એમ ઈચ્છે છે કે હું જોબ કરું ને ઘર ચલાવું, તો હું એ જ કરીશ. કરો લાઈક, તું જોબ કરીશ અને અમે બંને અહીંયા બેસીને તંબુરો વગાડશું. નહીં યાર, જો તું મૂર્ખા જેવી વાતો ના કર. મૂર્ખાવી જેવી વાતો નથી કરતો યાર. એ લોકોને છે ને મારા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે યાર. બીપી, આપણા નિર્ણય છે ને આપણે લેવાના હોય. આપણા મા બાપ આપણા નિર્ણય લે ન ચાલે, એને આપણો સાથ આપવો જોઈએ. અને મારા બાપાને પેરેલિસિસ થયો છે, તોય એ મારી મદદ કરી રહ્યા છે અને હું પણ એટલી જ મહેનત કરી રહ્યો છું જેટલી તું કરી રહ્યો છે. તારી વાત બરાબર છે. શું મારી વાત બરાબર છે? તું કેમ આવું? આ સંભળાવો, આ મ્યુઝિક એમને સંભળાવો, નાચતા થઈ જશે. એ તને ફિલ્મ બનાવવા માટે હા પાડી દેશે. આટલી મહેનત કરીને ફિલ્મ બનાવી રહ્યા છે, બધું કરી રહ્યા છે અને બનશે, બધું થશે. તું કર. હા યાર, થોડુંક સમજાવવાની કોશિશ કર એમને. તું શું વિચારી રહ્યો છે? એક મિનિટ, મને 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 નેટ પર બેસવા દે. અરે બીપી, અમે લોકો શું વાત કરી રહ્યા છે ને તું શું કરી રહ્યો છે? તું કરે છે શું? જોબ માટે રેઝ્યુમે અપલોડ કરી રહ્યો છું. એ ઠોક્યા, અહીંયા અમે બી આપણા ફ્યુચરની વાત કરીએ છીએ ને તું આ જોબનું ગુંજ્યું મારે છે. ક્યારે મળાવે છે? I love you. I love you too, Neha. હવે તો મને મારું કઈ જ ફ્યુચર નથી દેખાતું. સાચું કહો બ્રિજેશ, તું જ્યારથી આ ફિલ્મ મેકર બનવાના સપના જોઈ રહ્યો હતો ત્યારે મને તારી સાથે કોઈ ફ્યુચર નહોતું દેખાતું, પણ હવે દેખાઈ રહ્યું છે. ઓકે, બાલા ગંગાધર. બાચુ, બાચુભાઈ નામ બદલી નાખું. બાચુભાઈ પટેલ. બચુભાઈ, બાચુભાઈ બાલા બચ્યા. મારા ફ્રેન્ડ ને ફિલ્મ નત બનાવો દેતો. એ બચ્યા. મારા મિત્ર ને ફિલ્મ કે નહી બનાવો દેતો. બાલા બાર બાર આય બાલા બચ્યા. બાલા બાય 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 બાય. અને કેને બાલા રે બાય 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 બાય. દારુ ભેગી દીધી છે. દરવાજો ઠોઈ નાખી છે. બાચુ બાય બાચુ પટેલ. ઉતર્યો ના શો કે હજી બીજો ચમત્કાર દેખાડું. હે ફિલ્મ જાઓ ભાગો. So, Mr. Brijesh, where are your mark sheets? Sir, they're in there only. It's not there. Let me check, sir. I'm really sorry, sir. I think I forgot them, sir. Actually, I left home in a rush, sir. I'm really sorry, sir. Mr. Brijesh, what's your qualification? Have you got any experience in cafe industry before? No, sir. I don't have any experience, sir. In fact, this is my first job interview, sir. And basically, I'm an engineering dropout, sir.
How did you find out about chocolate room that we are hiring in? I come here very often with my friends. And once I'd seen a flyer that said that you're looking to hire. That's how I found out, sir. Look, I really appreciate that you walked in for the interview. But according to chocolate room policy, we cannot hire anyone who doesn't have any experience in cafe industry. So please, sir, just give me one chance. I promise you, I'll not give you any chance to complain, sir. Please, sir. Look, Brijesh, look, only thing I can say is thank you so much for coming and wishing you a very good luck for your future. Thank you, sir. Better luck next time. Thank you. मुझे मारा हाथ में थोड़ी चाहिए यार गए हूँ थैंक यू सो कहीं रस्तों निकलो आत्मा इटले का उजू ठोकिया एक आते बेल आड़वा ना खवाई ओ शेक्सपियर खोटे खोटी चने फिलोसफी ना कर कहीं रस्तों सूचतो ही तो देखा बिपला तू तारा पापा ने गोली खड़ा दे तू आइडिया क्यों लगे પોલિટિક્સ ક્યારે ઊંચો આવશે આપણો આ દેશમાંથી હાલો આપણા ઘરના પ્રાઇમ મિનિસ્ટર પણ આવી ગયા જો કેવો રહ્યો આજનો દિવસ તારો કેમ શું થયું પપ્પા મમ્મી અરે શું વાત છે કહે તો ખરો પપ્પા જોબ મળી ગઈ વાવ જેવું જાગું મેં કહ્યું તું ને આને ચોક્કસ જોબ મળશે એક વસ્તુ માર્ક કરી દે બ્રિજલા ઉપર વાળો પણ નથી ઈચ્છતો કે તું ફિલ્મ લાઈનમાં જાય જોયું ને પપ્પા હું પૈસા જોબ કરીને કમાવું કે મારી ફિલ્મ પૂરી કરીને એ ઇમ્પોર્ટન્ટ નથી મારા માટે બસ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે તમે બંને ખુશ રહો ઓહો અત્યાર સુધી તારી આ સમજણ ક્યાં ખોવાઈ ગઈ હતી બેટા અચ્છા મને કે તારો પગાર કેટલો નક્કી થયો 7000 7000 આટલા ઓછા ઓછા કંઈ નથી બહુ છે ઇનફ છે જાગુ અને તું કોઈ રાજાની મહારાણી નથી અને સારું છે ફિલ્મો એમ કરતા કરતા આ આના પૈસાનો ઘરમાં જે ધુમાડો થતો હતો ને એ તો એટલીસ્ટ હવે નહીં થાય આપ વાત કરતા કરતા કેમ ઉપર ગયા પાછા ખબર નહીં બેટા તું કઈ ખાઈશ ના ના મમ્મી ભૂખ નથી ખાધું છે મેં ચા બનાવું બનાવી છે ના બનાવું ના ચાલશે આ બધો કચરો આજ પછી મારે આ ઘરમાં નથી જોઈતો હા પપ્પા આ શું કરો છો દીકરા આ તારી ફિલ્મની સ્ક્રિપ્ટો સીડી ને આ બધું જે વાહિયાત સામાન છે ને એ આજ પછી આપણા ઘરમાં મને ન જોઈએ તારી નજર જો આના પર રહેશે ને તો તારા મગજમાંથી ફિલ્મ બનાવવાનું ભૂત ક્યારેય નહીં ઉતરે એટલે આ નોનસેન્સ સામાન બધો અત્યારે ને અત્યારે હું ઘરની બહાર ફેંકી દેવા માંગુ છું એમાં તારી ભલાઈ છે એક મિનિટ એક મિનિટ એક મિનિટ પપ્પા જો મેં તમારી છે ને અત્યાર સુધી બધી જ વાત માની છે પણ આ તો હું તમને નહીં જ કરવા દઉં મમ્મી તું સમજાવ પપ્પાને યાર આ મારું પેશન છે મારું ફ્યુચર છે આ બધું રેવા દો ને જોબ મળી ગઈ છે ને પછી શું કામ કરો છો બધું અરે તું જાણતી નથી જાગુ આના મગજમાં હજી ફિલ્મ બનાવવાની ધૂન સવાર છે પ્લીઝ પપ્પા પ્લીઝ તમે છે ને આ રીતે મારી પેશન મારી સ્ટોરી મારી ફિલ્મ નું ઇન્સલ્ટ ના કરશો પપ્પા હું જોબ જ કરીશ ફિલ્મ બનાવવાનું મારું સપનું છે જે હું આજે નહીં તો 5 વર્ષ પછી પણ પૂરું ચોક્કસ કરીશ શું તમે પણ પાછળ પડી જાવ છો એની હા બોલ મળી ગઈ ચોક ને તને કોણે કહ્યું અરે યાર હું તને વિશ કરું અને તને જોબ ના મળે એવું બનતું હોય હા બસ બસ હા હોશિયાર ચલ ફોન મૂક હવે મારે કાલે સવારે વહેલા ઉઠવાનું છે હા હા ઓલ ધ બેસ્ટ હા ગુડ નાઈટ બાય તો બ્રિજલા કઈ કંપનીમાં જોબ મળી મલ્ટીનેશનલ કંપની છે પપ્પા શું નામ શું છે કંપનીનું શું કરશો ભાઈ તમે નામ જાણીને અરે કયું ને મલ્ટીનેશનલ કંપની છે હા પણ કંપનીનું કંઈ નામ તો હશે કે નહીં અરે ભાઈ મને હમણાં મોડું થાય છે હું આવીને કહું છું કમાલ છે આ છોકરો યસ કોણ કામ છે બચ્ચું ભાઈ એ મને મળવા આવ્યા છે તું નીકળ હવે મોડું નથી થતું તને અને મેં તમને કહ્યું તું ને કે આવો ત્યારે ફોન કરીને આવજો સર આઈ હેવ ટુ કોલ યુ બટ તમારો ફોન સ્વિચ ઓફ આવે છે અને બેંક મેનેજરને લાગ્યું કે પાર્ટીએ બેંકનું કરી નાખ્યું છે એટલે મારે આવવું પડ્યું પ્લીઝ માઇન્ડ યોર લેંગ્વેજ સમાજમાં ઇજ્જત છે અમારી
અમારી પ્રેસ્ટીજ, અમારી ઇજ્જત અમને પૈસા કરતા વધારે વાલી છે, સમજ્યા તમે? સર સોરી સોરી, જો તમને કંઈ ખોટું લાગ્યું હોય તો, પણ તમારી પેમેન્ટની લાસ્ટ ડેટ ક્યારની નીકળી ગઈ છે? અને હવે જો તમે બે મહિનામાં પેમેન્ટ ક્લિયર નહીં કરો તો આ તમારું ઘર તમારું નહીં રહે. જો ઓલરેડી આ નોટિસ પણ ઇસ્યુ થઈ ગઈ છે બેંકમાંથી, જુઓ. હું શું કહું છું તમને સંજયભાઈ, થોડીક હજી વધારે મુદત આપો ને અમને. જુઓ તમે અમારી પરિસ્થિતિ તો સમજો થોડી. અરે બેન, હું બધું જ સમજું છું, પણ બેંક નહીં સમજે. મારી તો સલાહ છે કે તમે વહેલામાં વહેલી તકે આ પેમેન્ટ ક્લિયર કરી નાખો, એ તમારા જ હિતમાં છે. વેલકમ વેલકમ મિસ્ટર બ્રિજેશ પટેલ, તમારો ઓફિસનો પહેલો દિવસ છે, આવો અને આનંદ કરો. આવો પધારો સર. કામ કરજો ને અમને કરવા દેજો, બાકી નહીં કરો તો ચાલશે. મારા બાપાને ખબર પડી ને કે હું જોબના નામ પર અહીંયા ટાઈમ પાસ કરું છું, લાંબો કરી દેશે. જોબનો આઈડિયા કોનો હતો? આનો. અરે પણ આપણી પાસે એક મહિનો છે ને, અને મેં બીજી એક બે પાર્ટી સાથે પણ વાત કરી રાખી છે. વાહ, કેટલું સરસ કામ કર્યું નહીં આણે. તારી જે લસણ જેવી પાર્ટી છે ને, એ તને જ મુબારક, ઓકે? એમ બ્રિજેશ, હું શું કહું છું, આ મનુના પિક્ચરમાંથી સોંગ કટ કરવા પડશે, એનો જીભડો બહુ વધી ગયો છે. શાંતિ રાખ, 5 મિનિટ શાંતિ રાખ ને જા, નેટ લે આવ, મારે કામ છે. એ હલો, તું અહીંયા જોબ માટે આવ્યો છે, નેટવર્ક માંગની અમારી પાસે શું? ભાઈ 2 મિનિટ શાંતિ રાખજો, નિયાનો ફોન છે. શું થયું? નિયાનો ફોન છે યાર. અરે છોડ યાર, શું વાત કરું, ચૂપ રે. હા બોલ. ક્યાં છે તું? જોબ પર. ક્યાં આવવાનો યાર? અચ્છા, દેખાતો તો નથી. અરે યાર, તને ઘરે બેઠા બેઠા શું તંબુરો દેખાય? વેરી ફની, હું અહીં ચોકલેટ રૂમમાં છું. શું? ચોકલેટ ચોકલેટ રૂમમાં છે? હા, પણ તું તો દેખાતો તો નથી મને. ના હું હું જસ્ટ હમણાં આવ્યો યાર. તું 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 2 મિનિટ વેઇટ કર, હું તરત બહાર આવું છું. જલ્દી આવ ને બ્રિજેશ. હાય. તું અહીંયા શું કરે છે? બસ કઈ નહીં. બાય ધ વે, તું અંદરથી આવવાનો હતો ને, તું બહારથી કેમ આવ્યો? તું ઇન્ક્વાયરી કરવા આવી છે મારી? એમાં ઇન્ક્વાયરી શું છે? ચલ ચલ, રેવા દે, બધી સમજ પડે છે. બ્રિજેશ, હું તને મળવા. એક મિનિટ, મારા ક્લાયન્ટનો ફોન છે, એક મિનિટ માં આવું. હા બોલો બિપિનભાઈ. હા ભાઈ, એક તગડી પાર્ટી છે, બોલ મળવું છે. બિપિનભાઈ, તમે અત્યાર સુધી જેટલી પાર્ટીને મળાવી છે ને, એમાંથી એક પણ કામ નથી લાગી. બધા કંઈને કંઈ ઊંધી જતી વાતો કર્યા કરે છે યાર. જો ભાઈ, આ પાર્ટી બી એમાંની એક હોય ને તો મારે નથી મળવું યાર. જો ભાઈ, મારું કામ તો છે મળાવી આપવાનું અને દલાલી લેવાની, આગળનું સેટિંગ તો તમારે કરવાનું. ભલે ચાલો, આને બી મળી લેશું. ભાઈ ભાઈ, કોણ છે? કોણ? વિવેરિયાના માલિક વિક્રમભાઈ. બહુ મોટી તગડી પાર્ટી છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. બ્રિજેશ પટેલ સર. બ્રિજેશ સર, પેલી ફિલ્મ પ્રોજેક્ટમાં? ઓ યસ, પ્લીઝ હેવ અ સીટ. થેન્ક યુ સર. યસ બોલો. સર, મારી પાસે એક ફિલ્મ પ્રોજેક્ટ છે સર, તો એના વિશે તમારી સાથે. એ તો ખબર છે, પણ સબ્જેક્ટ શું છે? સર, બધા એક સાથે બેસીને જોઈ શકે એવો ફેમિલી એન્ટરટેનર છે સર. સી મિસ્ટર બ્રિજેશ, મને સ્ટોરી બોલીથી કંઈ લેવા દેવા નથી, હોરર હોય કે ફેમિલી હોય. મને તો એ વાતમાં ઇન્ટરેસ્ટ છે કે તમે અત્યાર સુધી શું કર્યું છે. સર, મેં ઘણી બધી શોર્ટ ફિલ્મ બનાવી છે અને એમાંથી એક બેને એવોર્ડ્સ પણ મળ્યા છે સર. ઓકે, તો હવે તમને એવું લાગે છે કે શોર્ટ ફિલ્મ બનાવ્યા પછી તમે ફીચર ફિલ્મ બનાવી શકશો એમ? ડેફિનેટલી સર. બીજ રોપીએ તો જ મોટું ઝાડ થાય ને. પેલી કહેવત છે ને સર, કે નાનામાંથી જ મોટું થાય. બસ એ જ રીતે સર, પહેલાં શોર્ટ ફિલ્મ અને હવે ફીચર ફિલ્મ. રેવન્યુ પ્રોફિટ કંઈ થાય છે ખરું? બિલકુલ થાય છે સર, અગર આપણે પ્રોજેક્ટને બરાબર રીતે ઓર્ગેનાઇઝ અને મેનેજ કરીએ તો પ્રોફિટ બિલકુલ થાય સર. કઈ રીતે? આઈલ એક્સપ્લેન સર. યા, ફોર એક્ઝામ્પલ, આ સર, આજે આપણે આ પ્રોડક્ટ બનાવીએ તો આનું માર્કેટિંગ કરશું તો જ લોકોને ખબર પડશે ને. એ જ રીતે સર, અ ફિલ્મ ઇઝ ઓલ્સો અ પ્રોડક્ટ, તો અગર આપણે ફિલ્મનું માર્કેટિંગ બરાબર કરશું તો જ લોકોને ખબર પડશે, અને લોકોને ખબર પડશે તો જ લોકો ફિલ્મ જોવા આવશે સર.
સી મિસ્ટર બ્રિજેશ, હું આ લાઈનમાં નવો છું. મને તો ખાલી એટલી જ ખબર પડે છે કે હું જેટલા પૈસા ઇન્વેસ્ટ કરીશ એટલા તો મને પાછા જોઈએ જ. ડેફિનેટલી સર, હું આઈલ ટ્રાય માય લેવલ બેસ્ટ કે તમને આમાંથી મેક્સિમમ રિટર્ન્સ મળે સર. સ્ટારકાસ્ટ શું વિચારી છે? ફ્રેશ ફેસીસ સર. ફ્રેશ ફેસીસ એમ? યસ સર. મિસ્ટર બ્રિજેશ, તમને એવું લાગે છે કે નવા નિશાળીઓને જોવા કોઈ જાય છે? સર, આજકાલ લોકો એન્ટરટેનિંગ અને યુનિક સ્ટોરી જોવા માંગે છે. અને મારા પોઈન્ટ ઓફ વ્યૂથી સર, આપણી ફિલ્મમાં મેઇન હીરો તો સ્ક્રિપ્ટ છે સર. ઓકે, મને બે દિવસ પછી તમે કોલ કરો, ત્યાં સુધી હું મારા એડવાઇઝર સાથે પણ વાત કરી લઉં. શ્યોર સર, નો પ્રોબ્લેમ. હું સ્ક્રિપ્ટ લાવ્યો છું સર, તમને આપી દઉં. શ્યોર. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ વિક્રમ સર. મોટા માણસો તો ક્યારે ફોન નથી ઉપાડતા. હા મન્યા, ના યાર, આ બીજા બધાની જેમ આ વિક્રમભાઈ પણ ફોન જ નથી ઉપાડતા યાર. શું? શું થયું? બોલ ને. અરે બોલ. મીત, મને એવું લાગી રહ્યું છે કે આ બ્રિજેશ છે ને, આપણને ઉઠા ભણાવી રહ્યો છે. એનાથી કોઈ ફિલ્મ નહીં બને એવું મને લાગી રહ્યું છે. તને ભાન પડે છે તું શું બોલી રહ્યો છે? એ જ કે આપણે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે મિત્ર. એના કરતા તું વિચાર, એ જે રીતે વાતો કરે છે, જે રીતે મીટિંગો કરે છે, એનાથી કે ફિલ્મ બનવાની? અને મીટિંગોથી ફિલ્મ ના બને. તું કહેવા શું માંગે છે? હું એ કહેવા માંગુ છું તને કે આપણે છે ને નાનું મોટું કામ ગોતી લઈએ, જેનાથી આપણને બે ઇન્કમ ઊભી થાય. અને વિચાર, દિલથી વિચાર, આપણા જેવા ફ્રેશરને કોણ કામ આપશે? આપણે જવું પડશે, કામ ગોતવું પડશે મિત્ર, મીટિંગ કરવી પડશે, લોકોને મળવું પડશે. મનુ, હું તારા પ્રોબ્લેમ સમજું છું યાર, પણ આપણે એને કમિટ કર્યું છે એનું શું? મિત, મારામાં એટલું પેશન્સ નથી કે હું એક ફિલ્મ માટે રાહ જોઈ શકું. મારા પપ્પાને પેરાલિસિસ છે, ભાઈની ઇન્કમમાં એટલું બધું નથી ચાલતું, અને હું નાનું મોટું કામ લેવાની વાત કરું છું ને. અને આપણે એની ટ્યુન બનાવી છે મિત્ર, તો પછી જો એની ફિલ્મ જ નહીં બને તો આપણી ટ્યુનનો શું ફાયદો? તું શાંતિથી વિચાર. એક કામ કર, ઓલો ભોજપુરીઓ છે ને જે આપણને સામેથી ફોન કરતો હતો, એને ફોન કર. એ તો આપણને કામ આપશે ને, એની ફિલ્મ બનાવશું, એનું મ્યુઝિક બનાવશું, તો કંઈક તો પૈસા આવશે ને. અને હું તું, તારે જવું હોય તો તું જા. તું કેમ મારી વાતને રોંગ લઈ રહ્યો છે? હું તને શું કહેવા માંગુ છું, સિમ્પલ વસ્તુ છે કે આપણે એને ફોન કરીએ અને એનું કામ કરીએ. ઓલરેડી આપણે બ્રિજેશનું મ્યુઝિક બનાવી દીધું છે ને, જો એની ફિલ્મ જ નહીં બને તો આપણા મ્યુઝિકનો શું ફાયદો? એવી રીતે નહીં યાર, હું તારા પ્રોબ્લેમ સમજું છું એટલે તને કહું છું, તું જા, પણ હું તારી સાથે નહીં આવું. મીતા, તું કહી રહ્યો છે? મિસ્ટર બ્રિજેશ, બિઝી હતો એટલે તમારો ફોન ના ઉપાડી શક્યો. આઈ હોપ યુ ડોન્ટ માઇન્ડ. નો, નોટ એટ ઓલ સર, આઈ કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ. થેન્ક યુ. તમારા પ્રોજેક્ટ વિશે અમે ચર્ચા કરી, અમે ડિસ્કશન પણ કર્યું. હવે તમે એમ કહો કે મુહૂર્ત ક્યારે કરવું છે? તમે કયો ત્યારે સર? બાય ધ વે, હી ઇઝ મિસ્ટર રવિ. હેલો સર, બ્રિજેશ પટેલ. હેલો. પણ મારી એક શરત છે. રવિ. સી મિસ્ટર બ્રિજેશ, આ તમારો પહેલો પ્રોજેક્ટ છે,
So we will not pay you a single penny. Because we are giving you a chance. Sir, see if you need some time to think. No, sir. No problem, sir. હું તમારી ટર્મ્સ પર કામ કરવા માટે તૈયાર છું સર. નો પ્રોબ્લેમ. ઓકે, તો હવે એ કહો, શુભ મુહૂર્ત કાલે કરીએ? યસ સર. થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ સર. થેન્ક યુ સર. આપણે કાલે મળીએ તો પછી? શ્યોર. ઓકે સર, બાય સર. થેન્ક્સ અ લોટ સર. બાય બાય. હા તો રવિ, કાલે સવારે મુહૂર્ત, એના પછી આખી દુનિયા નીચે ને હું ઉપર. અરે પણ તારી જોબ નું શું? અરે પપ્પા, જોબ ગઈ, તેલ લેવા યાર. તમે મોઢું મીઠું કરો ને, ચોકલેટ ખાઓ ને યાર. બસ હવે મોઢું શેના ચડાવો છો? માની જાઓ ને, આપણે પણ એ જ ઈચ્છતા હતા ને કે આપણો દીકરો કઈ કામ ધંધે વળગે. હા ઠીક છે, પણ આ તારું જે પણ કામકાજ છે એને માટે ધગશ થી સાચી લગન અને સાચા કન્વિક્શન થી કામ કરજે, સમજ્યો? ચોક્કસ ચોક્કસ પપ્પા. અચ્છા હું આવું. હા હેલો મિતલા, મિતલા દોસ્ત, સાંભળ સાંભળ, મજબૂત ખબર સાંભળાવું એક. અરે દોસ્ત, આપણો ફિલ્મનો પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે, પ્રોડ્યુસર માની ગયો છે દોસ્ત. ના હોય. હા હવે કહું છું તને દોસ્ત, ફાઇનલી આપણી મહેનત રંગ લાવી. હા તું એક કામ કર, તું છે ને ફટાફટ સ્ટુડિયો આવી જા, બધાની વાટ લગાડી દઈશું હવે તો. ઓકે ઓકે ચાલ, આવું છું, પછી મળું, બાય. જો ભૈલાઈ કરી બતાવ્યો ને, બ્રિજેશ નો ફોન હતો, આપણને ફિલ્મ મળી ગઈ છે. બ્રિજેશ મને કહીશ હવે? હા હા. નેહા, નેહા મારી ફિલ્મ માટે પ્રોડ્યુસર મળી ગયો છે. વોટ? યસ. આ બધું એટલું જલ્દી થયું ને કે મને પોતાને પણ વિશ્વાસ નથી થઈ રહ્યો, અને આવતીકાલે તો મુહૂર્ત રાખ્યું છે. હવે તો તે આ લાઈન છોડી જ નથી. ના, હું છે ને બંને કામ સાથે કરતો હતો. મમ્મી પપ્પાની ખુશી માટે હું જોબ કરતો હતો, અને મારી પોતાની ખુશી માટે હું મારી ફિલ્મનું કામ કરતો હતો. અને મારી એટલે તું મને જુઠ્ઠું બોલ્યો? ના ના નેહા. યુ લાઈક ટુ મી રાઈટ? અરે ના નેહા, છોડ નહીં બધું. હવે હવે ટ્રસ્ટ બ્રિજેશ, યુ બ્રોક માય હાર્ટ, યુ ચીટેડ મી. નેહા નેહા, તને તો પહેલેથી ખબર છે ને કે ફિલ્મ બનાવવાનું મારું સપનું છે. આજે નહીં તો કાલે હું એ તો પૂરું કરવાનો જ હતો નેહા. બ્રિજેશ, તું જે કહે છે ને એ કરતો નથી, અને તું જે કરે છે ને એ તું મને ક્યારેય કહેતો નથી. અરે અચ્છા ચાલ, તું મને કે, તું મને કે આ બધી નાની મોટી જોબ કરીને હું તને ખુશ કેવી રીતે કરત? બસ રેવા દે, આ બધા જ ફિલ્મ મેકર્સ છે ને આવા જ હોય છે, ચીટ લાયર્સ, અને તું પણ એવો જ છે. વોટ આર યુ સેઇંગ નેહા? યુ નો વોટ, આઈ એમ ડન. મને તારી જોડે કોઈ જ રિલેશન નથી રાખવા. નેહા શાંત શાંત થઈ જા તું. અચ્છા તું મને શાંતિથી કે નેહા, તું આ શું બોલી રહી છે? કીધું મારે નથી કેવું. શું નાના છોકરા જેવી વાત કરે છે? મને પ્રોબ્લેમ તો કે શું થયું, તું કેવા શું માંગે છે? ફાઇન, તારે સાંભળવું છે ને તો સાંભળ. મારા પપ્પા પણ એક ડાયરેક્ટર હતા, બહુ જ બધી ફિલ્મ્સ કરી, અને એક પણ એવી અસિસ્ટન્ટ નથી, સેક્રેટરી નથી જેની સાથે તે મને પણ એવો સમજ્યો છે. યુ ઓલ આર સેમ લાયર્સ. વોટ લાયર નેહા? બધા માણસો અલગ હોય. મેં કોઈ દિવસ આવું કઈ જ નથી સાંભળવું. જો બ્રિજેશ, તારી જોડે બે ઓપ્શન છે, મને સિલેક્ટ કર યા તો તારી ફિલ્મ ને. નેહા પ્લીઝ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ. નેહા બધા ફિલ્મ મેકર્સ એક જેવા ના હોય.
હું ફિલ્મ બનાવું છું કારણ કે એ મારું પેશન છે. બટ આઈ લવ યુ નેહા. મી ઓર ધ ફિલ્મ? પ્લીઝ નેહા, તું એકવાર સમજવાની ટ્રાય તો કર. પ્લીઝ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ નેહા. મે મી નેહા બટ ઓર ધ ફિલ્મ? અરે તું મારી વાત તો સમજ નેહા. મારે કઈ નથી, શું કહું છું તને. તું પ્લીઝ એકવાર તું સમજવાની ટ્રાય કર. ના જો આવી રીતે ના. આઈ નીડ એન આન્સર નાઉ. તને આન્સર જોઈએ છે ને? ફિલ્મ. હું ફિલ્મ બનાવીશ કારણ કે એ મારું પેશન છે નેહા. જો એ નહીં હોય ને તો કઈ જ નહીં હોય. ફાઇન, યુ નો વોટ, ઓલ ધ બેસ્ટ. અને કોઈ બીજી નેહા શોધી લેજે. ભોલેનાથ, અમારું મ્યુઝિક પાસ કરાવી દેજો. અમારું મ્યુઝિક પાસ કરાવી દેશો ને તો તો અમે તમારું આલ્બમ ફ્રીમાં કરીશું ને હું તમારા દર્શને ઉઘાડા પગે આવીશ. મનુ, હા, એવું નથી લાગતું કે ફોર્મ ફોર્મમાં થોડું વધારે બોલાઈ ગયું એમ? હા બે. ભોલેનાથ, ઉઘાડા પગે આવીશ તો પગમાં ફોડલા પડી જશે. હવે તમને કહેવાઈ ગયું છે તો મારી જગ્યાએ મીત આવશે. કરો લાઈક. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. દેવકી નંદન તું કહેવાયો, જગનો સાવયો પાલનહાર. માખણ ચોર છે, કાનો ગીરધારી, લાગી ગોપીઓ ને શ્યામ માયા તારી. બીજી એક વાત, ગઈકાલે પેલા જે મ્યુઝિશિયન હતા ને એને પણ હું પે નહીં કરું. સર, એકચ્યુઅલી મેં એ લોકોને પેમેન્ટની વાત ઓલરેડી કરી દીધી છે તો તો હવે કહી દો. હા બસ, મેં અલકાપુરીમાં એક ફ્લેટ જોઈ રાખ્યો છે તમારા માટે આતિશભાઈ.
હા, એ આપણે સાથે જોવા જઈએ. હા, હું થોડી વારમાં ઘરેથી નીકળું છું. હું નીકળું એટલે તમને ફોન કરું, ભલે? હા, બસ બ્રિજેશ, બસ મજામાં. એક ફિલ્મ બનાવી રહ્યો છે. હા, ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ, થેન્ક યુ આતિશભાઈ. ભલે ભલે. હા, આતિશભાઈ પણ જોયું જોયું. બહુ ટોક ટોક કરતા હતા ને મારા બ્રિજેશને. કેવી બોલતી બંધ કરી દીધી મારા દીકરાએ તમારી. અરે જાગુ, હું બ્રિજલાને ટોક ટોક કરતો તો એના સારા માટે. હું કઈ એનો દુશ્મન થોડો છું? હે બચો, બચો કેમ છે? આવો 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 જગદીશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. હું કઈ બેસવા કરવા નથી આવ્યો. શું થયું મારા પેમેન્ટનો? થોડોક હજી વધારે ટાઈમ આપો ને અમને જગદીશભાઈ. બસ બ્રિજેશનું કામકાજ શરૂ થઈ જ ગયું છે એટલે. બચુ, હજી તને કેટલો ટાઈમ આપું? ભાભી, મારે પણ દુકાનમાં માલ સામાન લાવવાનો કે નહીં? તમારી વાત સાચી છે, પણ શું અમે તમને અંધારામાં નથી રાખવા માંગતા. હા, પણ આ મહિને પેમેન્ટ શક્ય નથી. ગમે તે કરો, મને આ રૂપિયાની ઝંઝટમાંથી છૂટો કરો. હા હા, બસ ચોક્કસ આ વીકમાં હું તમારું પેમેન્ટ ક્લિયર કરી જ દઈશ. આપણે 25,000 જેવું કંઈક છે ને. એક મિનિટ જોઈ લે. હા બસ 25,000 જ છે. બસ આ વીકમાં હું ચોક્કસ કરી આપીશ. ટેન્શન નહીં લેતા જગદીશભાઈ, બ્રિજેશની ફિલ્મનું કામકાજ શરૂ થઈ ગયું છે એટલે વ્યવસ્થા થઈ જશે પૈસા. બાજુ, શોર્ટ ફિલ્મમાં કઈ પૈસા મળે છે? એના કરતાં તેને કોઈ નોકરીએ લગાડે તો સારું. ના ના, શોર્ટ ફિલ્મ નહીં, બ્રિજેશ મોટા પડદાની ફીચર ફિલ્મ બનાવી રહ્યો છે. ઓહો, મોટા પડદાની ફીચર ફિલ્મ? હા. અરે ફિલ્મમાં મારે લાયક કોઈ રોલ હોય તો કહેજે. તમારે લાયક રોલ ફિલ્મમાં? અરે તું નહીં સમજે, તું બ્રિજલાને મારી પાસે મોકલજે ને. ભલે. હા ભલે ભલે. વાંધો નહીં, ચાલ ફ્રીમાં કામ કરીશું. શું તંબુરો ફ્રીમાં કામ કરશું? મનો, અરે યાર, તમને ક્યારનો સમજાવો છું કે મહેનતના થોડા પૈસા તો મળવા જોઈએ કે નહીં? હા યાર, મહેનતના પૈસા મળવા જ જોઈએ મનુ, પણ આપણાને જે ચાન્સ મળી રહ્યો છે ને એ જ બહુ મોટી વાત છે. નહીં થાય રે એવી રીતે. તમે લોકો સમજો, ઘરની પરિસ્થિતિ જોવો. મારી ઓલરેડી વાટ લાગી રહી છે. ના બરાબર છે મનુ, પણ પ્લીઝ યાર, તું તું થોડું તો સમજવાની ટ્રાય કર મનુ. આપણે આ એક જ પ્રોજેક્ટ ફ્રીમાં કરવાનો છે. તું એમ સમજે કે તારી પાસે હજી 3 મહિના કામ નહોતું. જો આપણે છે ને આ પ્રોજેક્ટથી બીજો પ્રોજેક્ટ મળતા વાર નહીં લાગે, ટ્રસ્ટ મી. અને તને જ્યારે બી પૈસાની જરૂરત હોય ને ત્યારે મીત તો છે જ. હમ, માંગી લેજે. બોલો, ગાઉં બસા નહીં કે લૂંટેરે પહેલે સે આ ગયે. ઓ હલો, હું તારી પાસેથી 1 રૂપિયો નહીં માંગુ, અને આ લુક્કાનો 1 રૂપિયો જોતો નથી મને, સમજો ને. ઓ ભાઈ, આ સ્ટુડિયો મારો, બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ મારા, ને લુક્કો પણ હું જ. ઠીક છે, અમે કરશું ફ્રીમાં, પણ એને કહી દે કે અમારા મ્યુઝિક ઉપર શક ના કરે. હા ડન. હવે તો જો અમે કેવું મ્યુઝિક આપીએ છે. યસ. ચલો જાગુ, કેટલી વાર થાળી પીરસ ભાઈ હવે. હા બસ 5 મિનિટ, ગરમ ગરમ રોટલી તો ઉતરવા દો. ઓહો, આ જુઓ જુઓ જુઓ, આપણા ફિલ્મ ડિરેક્ટર આવી ગયા. હવે તો મોટો માણસ બનવાનો જાગુ, બાપને ઓળખતોય બંધ થઈ ગયો. જો લો, આવતાની સાથે થઈ ગયા ચાલુ. અરે મમ્મી યાર, આ પપ્પાને યાર સમજાવ ને યાર, હું થાકી કરીને આવ્યો છું ને. અરે મજાક કરતો હતો. બેસ 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 બેટા, 2 મિનિટ બેસ, અહીંયા બહુ અગત્યની વાત કરવી છે તારી સાથે. બેસ. બોલો શું છે? ટાયર્ડ. એનીવે, મને એ કે, મને કે તારું ફિલ્મનું બધું કામકાજ કેમ ચાલે છે? બધું બરોબર ચાલે છે ને? સ્મૂથ ચાલે છે ને? સારું 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 છે પપ્પા. ગુડ ગુડ. અને પ્રોડ્યુસર પણ સારો છે, એની કોઈ ઊંધી ચત્તી ડિમાન્ડ નથી. વાહ વાહ, તો બહુ સારી વાત કહેવાય બેટા. 100માંથી 2-5 માણસો આવા નીકળતા હોય છે દીકરા, એનો વિશ્વાસ તોડતો નહીં. હા પપ્પા બિલકુલ બરાબર. હા સાચી વાત. બસ એક નાનકડો પ્રોબ્લેમ છે પપ્પા. એકચ્યુઅલી એ પ્રોડ્યુસર સાથે થોડુંક કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું છે. હવે મારા જેવા ફ્રેશર, મારા જેવા ન્યૂ કમરને ચાન્સ આપે છે એટલે એની સાથે ડીલ એવી થઈ છે કે આ ફિલ્મ માટે એ મને કંઈ પૈસા નહીં આપે. પૈસા નહીં આપે એટલે બિલકુલ નહીં આપે? આઈ મીન શુકનના થોડા ઘણા તો હે જાગો. હા, 1 રૂપિયો પણ નહીં આપે પપ્પા. એ મને ચાન્સ દે રહ્યો હતો એટલે હું પણ કંઈ બોલ્યો નહીં પપ્પા. પછી કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. સાંભળ, તને મારા તરફથી કોઈ પણ જાતની મદદ જોઈતી હોય તો વિના સંકોચ કહેજે મને. હમ, ચોક્કસ ચોક્કસ પપ્પા. ચલ થાળી પીરસ મારી. અરે હા, તમને કઈ વાત કરવી હતી?
ના બસ આજ પૂછું તું તને, તારું ફિલ્મનું બધું બરોબર ચાલે છે ને? બીજું કંઈ નહીં, ચાલ થાળી પીરસ મારી. કહી દો ને બધું, ક્યાં સુધી છુપાવશો? શું વાત છે પપ્પા, કહો મને. બ્રિજેશ, તારા પપ્પા તારાથી એક વાત છુપાવી રહ્યા છે. જાગો. કઈ વાત મમ્મી, તું કે, તું કે મને. બેટા, તારા પપ્પાએ તારી સ્ટડીઝ માટે આપણું આ ઘર ગીરવે મૂકીને બેંકમાંથી લોન લીધી હતી. લોન ભરવાની લાસ્ટ ડેટ નીકળી ગઈ છે એટલે બેંકવાળાએ નોટિસ મોકલી છે કે જો લોન ભરપાઈ નહીં કરીએ ને તો આપણું આ ઘર બેંક એની કસ્ટડીમાં લઈ લેશે. પપ્પા શું છે આ બધું? જગદીશભાઈને 25,000 રૂપિયા આપવાના બાકી છે. બસ હવે ખબર નથી પડતી કે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવશું. જાગો જાગો. અને જગદીશભાઈને તારી આશાએ બેસાડી રાખ્યા હતા, સમજાતું નથી કે કેવી રીતે બધું એડજસ્ટ કરશું. થઈ જશે જાગો, થઈ જશે, ડોન્ટ વરી. પપ્પા પણ તમારે મને એકવાર કહેવાય તો ખરું, દીકરો છું હું તમારો પપ્પા. આઈ નો બેટા. શું છે કે મને તો એમ હતું કે તને એકવાર ડિગ્રી મળી જાય, તું કામ ધંધે નોકરીએ લાગી જાય એટલે દર મહિને રેગ્યુલરલી ઘરમાં પગાર આવતો થઈ જશે, એટલે ધીરે ધીરે આપણે બેંકના હપ્તા બેંકની લોન ચૂકવી દઈશું. પણ આ તે અચાનક લાઈન બદલી એટલે છે જ. તમે મારી માટે આટલું બધું કર્યું પપ્પા, ને મને ખબર પણ નહીં પડવા દીધી. બ્રિજેશ, એક કામ કર ને, તારા પ્રોડ્યુસર સાથે વાત કરી જો, કદાચ તારું કામ જોઈને ખુશ થઈને આપણને થોડી ઘણી મદદ કરી શક. નહીં નહીં જાવ, મને વાત કરવામાં વાંધો નથી કઈ, પણ શું છે ને પપ્પા, હું એમની સાથે પૈસાની વાત કરીશ ને તો એ લોકો આ પ્રોજેક્ટ ત્યાં ને ત્યાં બંધ કરી દેશે. એ લોકો ટોટલ બિઝનેસ માઇન્ડેડ છે, એ લોકો આપણી જેમ સીધા માણસો નથી પપ્પા. અને એ લોકો મારું જનૂન જોવા માંગતા હતા કે હું પૈસાનો ભૂખ્યો છું કે પછી મારા પેશનનો. હવે શું કરશું આપણે, કે કેવી રીતે આ બધું થઈ જશે? મમ્મી મને થોડો સમય આપો વિચારવા માટે, હું કાંઈ વિચારું છું, આમાંથી રસ્તો કાઢું છું. તમે ટેન્શન નહીં લો મમ્મી, પપ્પા તમે બી બિલકુલ ટેન્શન ના લેશો. હા હા, ભલે 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 ભલે, આ ઘર આપણું છે ને, આપણું જ રહેશે. ભલે 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 ભલે. જા બેટા, હાથ પગ ધોઈને જમવા આવી જા. હા તારે ઘર જ બચાવું છે ને, ઘર જ બચાવું છે ને. આપણી પાસે 1,000 રસ્તા છે, પણ તું કહેતો હોય તો આપું, નહીં તો ના આપું. બોલ. ઓકે, થેન્ક યુ રિતેશ, થેન્ક યુ. નેક્સ્ટ પ્લીઝ. શું નામ છે તમારું? રુતેશ પટેલ. રાઈટ રુતેશ, શું કરવાના છો? કોમેડી. ઓકે, સ્ટાર્ટ પ્લીઝ. એટલે સિચ્યુએશન એવી છે કે એક નવો ડાયરેક્ટર છે, ગુજરાતી પિક્ચર બનાવવા જાય છે. Please, thank you. We'll let you know. હા, નેક્સ્ટ આવો ને તમે, આવો આવો. શું નામ છે તમારું? કલા. શું? કલા કાં? પેલા ક્યારે એક્ટિંગ કરી છે? હા, કરી છે ને. કયું કેરેક્ટર કર્યું હતું? કાંતા. ઓકે, કાંતા, સોરી, કલા, કલાકાંત. કઈક કરીને દેખાડો. અહીંયા જાહેરમાં તો બીજે ક્યાં, એકલામાં ચાલો ને. ઓકે 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 કલાકાર, થેન્ક યુ. મેં તમને જણાવું છું કઈ હશે તો. હું જાઉં? હા હા. નેક્સ્ટ આવો ને તમે. હાય, વોટ્સ યોર નેમ? ખ્યાતિ.
ઓકે ખ્યાતિ, તમે શું કરી શકો છો? તમે કહેશો એ? ના ના, આઈ મીન કે આજે ઓડિશનમાં શું બતાડવાના છો તમે? ઓડિશન માટે બધું જ. ના, તમે ફિલ્મ માટે શું કરવાના છો? ફિલ્મ માટે કાંઈ પણ. મારી ફિલ્મમાં સ્કિનની નહીં, સ્કિલની જરૂરત છે. મારી પાસે કેમેરાની આગળ અને કેમેરાની પાછળ ની બધી જ સ્કિલ્સ છે. ગેટ આઉટ. આઈ સેડ ગેટ આઉટ. છોડે બ્રિજેશને, ચલ તું જાજો અને આવું મોઢું લઈને ના જઈશ. હો હસતા હસતા જા. લાય રૂપાળી લાગે છે. નહીં થેન્ક યુ. બે હો હો મેં સો વોટ્સ યોર એજ્યુકેશન એન્ડ ક્વોલિફિકેશન? હું કીધું તમે શું ભણ્યા છો? એમ કોના બાર ચોપડો. હા 38% લાયો છે મારો લાલો, એ બી ત્રેજી ટ્રાયલે. નહીં પણ બોન, તું કેટલું ભણી છે? બોલો ને બોન, તમે કેટલું ભણ્યા છો? જય શ્રી કૃષ્ણ. આ ચોંપાને તો બહુ ઓલ્ટિટ્યુડ લાગે છે. ના લાલા, એ તો શરમાઈ ગઈ લાગે છે. બોન બોલાવો, બોલાવો બેનને. હા બોલાવો બોનને, અમારે રાહ જોઈએ છે. કમ પ્લીઝ કમ. બ્રિજેશ, આ બધા કોણ છે? મારી ફિલ્મની ટીમ છે મમ્મી. આપણા ઘરે બસ બે જ દિવસ રહેશે. સાંભળ્યું ને તે? આ બધા આપણા ઘરે રહેશે બે દિવસ. જુઓ, હું સમજુ છું કે તમે અત્યારે ખર્ચા વિશે વિચારી રહ્યા છો, પણ હું આપણા બ્રિજલાનું દિલ દુખાવવા નથી માંગતી. આટલું તો આપણે એની માટે કરી શકીએ છીએ ને? સરસ છે ને? સરસ છે. પહેરી જો ને એકવાર. જો જો મમ્મી. સારી લાગે છે. બીજું ટ્રાય કરું છું. તારે કોઈ બીજો કલર છે? પેલો આપો ને, પિંક. હા હા, એ હાય ને. હા, ઓ માય ગોડ, હાય ખ્યાતિ, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. કેમ છે તું? હું મજામાં. તું અહીંયા શોપિંગ કરવા આવી હતી? ઓહો, પણ તું અમદાવાદ શિફ્ટ થવાની હતી ને? હા યાર, પણ એ શો કેન્સલ થઈ ગયો. ઓ ગોડ, તો હવે શું કરે છે તું? કંઈ નહીં યાર, એક ઓડિશન આપવા ગઈ હતી. પણ છોડ ને યાર, કંઈ નથી. કેવું શું થયું? ચાન્સ માટે તો હું કોમ્પ્રોમાઇઝ કરવા પણ તૈયાર હતી, પણ એ ડિરેક્ટર મને કહે છે કે એને મારી સ્કિનમાં નહીં સ્કિલમાં ઇન્ટરેસ્ટ છે. કોણ હતો એ મહાન? કોઈ બ્રિજેશ કરીને હતો. બેટા, હજી બધા માટે કંઈ ખાવા પીવાનું લાવો? ના ના આંટી, કંઈ નહીં, બસ. બાય ધ વે, આ જ્યુસ સરસ હતો. હા થેન્ક યુ બેટા. અને મમ્મી પ્લીઝ, તું થોડી વાર છે ને હવે ડિસ્ટર્બ ના કરતી અમને. હા કેવિન, ચેન્જીસ વાળી સ્ક્રિપ્ટ આપ. આમાં ચેન્જીસ નથી કરેલા ભાઈ, આપણે ચેન્જીસ કર્યા હતા. લાઈન કાઢી હતી, ક્યાં છે એ? સર આપ બ્રિજેશ. કેવિન, આ સ્ક્રિપ્ટની ફાઇનલ કોપી કાઢીને આપ. કેવિન, અરે આની ચેન્જીસ કરેલી ફાઇનલ કોપી આપો મને. હા સર. આઈ એમ સોરી. શું કામ આવી છે? મારું કંઈ કામ પડ્યું? આઈ એમ રિયલી સોરી. નથી, કોઈ જરૂરત નથી તારે સોરી કહેવાની. તું મને એમ કે તું હવે પાછી કેમ આવી છે?
તે જે ઓડિશન લીધું હતું ને એમાં મારી ફ્રેન્ડ હતી જેને તે રિજેક્ટ કરી. તને ખબર છે ને કે મારી ટીમમાં શ્રેયા છે? તો તો શું થયું સર? સાંભળો, શું શું છે, શું છે? ચલો કામ પર લાગો પોતપોતાના. આંટી સમજાવ ને આને. બેટા કેમ આવું કરે છે? હા લઈ લે ને એને તારી ટીમમાં. આંટી ટીમમાં નહીં, એની લાઈફમાં. મિસ્ટર બ્રિજેશ પટેલ, વિલ યુ મેરી મી? સર સર અમને બધાને ટ્રીટ આપશો ને? હા સર, સભ્ય નજીક જ છે. મમ્મી આ છે ને આ બધા ખાઉદરાઓને છે ને કાલ રાતનો ખીચડો આપી દેજે. સર ધીસ ઇઝ નોટ ફેર. શું? સોરી. શું? ઇઝ ઇટ યસ? જાગુ, એક્ચ્યુઅલી બહુ લાંબી શોધ કરવાની જરૂર નહીં પડે. આપણા બ્રિજલાએ મસ્ત પટાવ્યો જો. કેમ, અનુપમા બેનથી દિલ ભરાઈ ગયું? અરે બાપ રે, ઓ પ્રભુ, આ મારી બૈરીના વિચારો કેટલા વિકૃત છે. કઈ સુધારે ને? ક્યારે સુધરશે પ્રભુ, સુધારે ને? બસ હવે આ થવા વાળી બહુ સમય, જરા ચૂપ રહો. સોરી 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 સોરી. હા સર. બ્રિજેશ, મને કહેવું તો જોઈએ કે આખી ટીમ આવી રહી છે, તો એમને રહેવાની કંઈક વ્યવસ્થા કરાવી દે. ઓફકોર્સ સર. એકચ્યુઅલી મેં એવું વિચાર્યું હતું કે અગર આખી ટીમને હું એક જ સાથે એક જ જગ્યા પર રાખું તો આપણું કામ શરૂ થાય એની પહેલાં એ લોકો વચ્ચે થોડી બોન્ડિંગ થઈ જાય. આપણે એમને હોટેલમાં રાખીએ તો એમનું બોન્ડિંગ તો ના જ થાય, પણ ખાલી ખોટું આપણું બજેટ વધી જાય એટલે. અરે બ્રિજેશ, આપણે ક્યાં હોટેલનો ખર્ચો કરવાનો છે? ફાર્મ હાઉસ તો છે આપણું. ઓહ હા હા સર, રાઈટ. હવે એક અગત્યની વાત, અમને એક ડાઉટ છે કે તમે એકલા હાથે આટલો મોટો પ્રોજેક્ટ કેવી રીતે હેન્ડલ કરી શકશો? સર એકચ્યુઅલી સી બ્રિજેશ, વી આર મેકિંગ ધીસ ફિલ્મ એન્ડ દેટ ઇઝ સર્ટેન, બટ ધ પ્રોબ્લેમ ઇઝ દેટ વી ડુ નોટ હેવ અ સિંગલ પર્સન હુ ઇઝ એક્સપિરિયન્સ્ડ. માટે અમે એવું નક્કી કર્યું છે કે તમે કોઈ એવા વ્યક્તિને સાથે રાખો જેને અનુભવ પણ હોય અને સાથે સાથે તમારો સેટ પણ મેનેજ કરી શકે. રાઈટ સર? યા ઓફકોર્સ. બ્રિજેશ, શૂટ સ્ટાર્ટ થયું અને ઇન કેસ વચ્ચે કંઈક પ્રોબ્લેમ થયો, લોસ તો મારો જ છે ને, તો બેટર છે કે કોઈ એક્સપિરિયન્સ્ડ માણસને આપણે જોડે રાખીએ, તો તને પણ હેલ્પ મળશે. રાઈટ. અને અમે પણ થોડા ટેન્શન ફ્રી થઈ જઈશું. ઓકે સર. હા સર, તમે વિક્રમભાઈના હાથો પાડી દીધી, પણ તમે કોને જોઈન કરવાનું વિચારો છો આપણી ટીમમાં? એક માણસ છે મારા ધ્યાનમાં કેવિન. સર સાચું કહું, એકોર્ડિંગ ટુ ધ પ્રોજેક્ટ એવા કોઈ માણસની જરૂરત જ નથી. એ તો મને બી ખબર છે કેવિન, પણ જો હું ત્યારે એમની વાત ન માનત ને તો આ પ્રોજેક્ટ ત્યાંને ત્યાં બંધ થઈ જાત. ઓહ, તો સર હવે કોને જોઈન કરવાનું વિચારો છો? હાય સર, બ્રિજેશ બોલું છું. વિક્રમ સર, નરેશજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેઠીએ. જી થેન્ક યુ. તો ફર્સ્ટ ટાઈમ બનાવો છો ફિલ્મ? હમ, બિઝનેસ તો ઘણા વર્ષોથી કરું છું એટલે થયું કે હવે ફિલ્મ લાઈનમાં પણ ઇન્વેસ્ટ કરીએ. હમ, સ્ક્રિપ્ટ તો સારી છે. હમ, but I will be very frank to everyone. Of course. આ સ્ટોરીને કમર્શિયલ મસાલા બનાવવા માટે થોડા ચેન્જીસ કરીએ તો સારું, બ્રિજેશને કોઈ પ્રોબ્લેમ ના હોય તો. નો સર, નોટ એટ ઓલ. ઇનફેક્ટ તમને આ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ કરવાનો મેઇન રીઝન જ આ હતો. થેન્ક યુ. તમને શું લાગે છે, સ્ટોરી ચાલશે? ગુડ ક્વેશ્ચન, ગુડ ક્વેશ્ચન. સર, ફિલ્મ ચાલવી એ મારા કે તમારા હાથમાં નથી, એ તો પબ્લિકના હાથમાં છે. વેસે બ્રિજેશને ઘણી મહેનત કરી છે,
આ સ્ક્રિપ્ટના ઉપર. બાકી તો બધું ડાયરેક્ટરના વિઝન કે ઉપર છે. નરેશજી, બ્રિજેશ હિમસેલ્ફ ઇઝ ગોઈંગ ટુ ડિરેક્ટ ધીસ ફિલ્મ, તો પછી તમે આ પ્રોજેક્ટમાં કેવી રીતે ઇન્વોલ્વ થશો? અગેન ગુડ ક્વેશ્ચન. મેં અત્યાર સુધી ઘણી ફિલ્મ ડાયરેક્ટ કરી છે, ઘણી. આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ ઇફ બ્રિજેશ ગોઈંગ ટુ ડાયરેક્ટ ધ ફિલ્મ. એનો પણ પહેલા ચાન્સ છે, બટ આઈ વુડ લાઈક ટુ સપોર્ટ હિમ એઝ એ ક્રિએટિવ ડાયરેક્ટર. બરાબર બ્રિજેશ? યસ સર, યસ. સહી છે. ઓકે, લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ. હાઉ મચ વિલ યુ ચાર્જ? મેં બ્રિજેશ માટે અહીંયા આવ્યો છું, તો તમે જો આપશો. બરાબર બરાબર જ હશે. ઓકે રવિ, એક્સક્યુઝ મી. નો પ્રોબ્લેમ. હું એમ કહું છું સર, તમે શું ચેન્જીસ કરવા માટે કહેતા હતા? બેટા, તારી સ્ટોરીમાં કોઈ ચેન્જીસ જરૂર નથી. આ પ્રોડ્યુસરની સારી વાત છે, માન અને મારી વાત સમજવાની કોશિશ કર, પાછી વિચારીને પગલું ભર અને ઝોકીશ તો લોકોને ગમીશ. હા કહી દે, છોડ મત. સમજ્યું? નરેશજી જી, વી વિલ પે યુ 10,000 પર ડે. ટેન થાઉઝન્ડ પર ડે? સરજી, ધીસ ઇઝ ટુ મચ. આઈ વિલ ટેક ઓનલી 5,000 પર ડે. આપણે બજેટમાં ફિલ્મ બનાવવાની છે, બધા લૂંટવાનું શરૂ કરી દે તો પ્રોડ્યુસરના વાર ખડી પડશે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તો શૂટિંગ ક્યારથી શરૂ કરવું છે? વિધિન 1 મંથ વી વિલ સ્ટાર્ટ શૂટિંગ. કેટલા દિવસનું શેડ્યુલ બનાવ્યું છે બ્રિજેશ? સર, મારા પ્લાનિંગ પ્રમાણે 40 ડેઝ. 40 ડેઝ, 1,00,000 રૂપિયા, તો 40 દિવસના 40 લાખ. આપણે 30 દિવસમાં ફિલ્મની શૂટિંગ કમ્પ્લીટ કરી દઈશું. વાહ, વન્ડરફુલ. 10 લાખનું સેવિંગ. અમેઝિંગ. આમ શૂટ કરીશું. થેન્ક યુ, થેન્ક યુ નરેશજી. તો શૂટિંગ શરૂ કરીએ? યસ સર. હા સાહેબ, તમારા એકાઉન્ટમાં જમા કરી દઉં છું પૈસા. હલો બ્રિદલા, શાંતિલાલ, 2 મિનિટ ફોન ચાલુ રાખજો. હલા હલા ભાઈ, ઉભો તો રે યાર, મારી વાત તો સાંભળ. તારા પેલા પિક્ચરનું શું થયું? હા, એનું બસ પ્રી પ્રોડક્શન ને બધું ચાલુ છે, એ હવે ચાલુ થશે. ચાલો. અરે પણ મારી વાત તો સાંભળ ભાઈલા. એટલે કઈ ટાઈપનું મૂવી બનાવે છે એ તો મને કહે. કંઈક કામ સૂત્ર કે એવું કંઈક. અરે યાર બોલ તો ખરો, ને એમાં કઈ રેપના સીન હોય ને તો આપણને યાદ કરજે. આપણું ફાર્મ હાઉસ ખાલી જ છે, રૂપિયાના ઢગલા કરી દઈશું. સમજી ગયો? હે, અરે નિલેશભાઈ, તમારા તો લગ્ન થવાના હતા ને? હા. બસ તો પછી આ બધું જે કરવું છે ને એ લગ્ન પછી ભાભી સાથે જ કરજો, સમજ્યા? અરે ઓ સાંભળ તો ખરો. અરે ઓ ડાયરેક્ટર, આને તો ખોટું લાગી ગયું. હા શાંતિલાલ. મમ્મી, અહીંયા છું. અરે યાર ક્યાં, અંદર આવ ને ભાઈ, તારું કામ છે યાર. શું થયું, કેમ બૂમો કેમ પાડે છે? અરે કઈ નહીં યાર, પેલા નિલેશભાઈ દિમાગની નસ ખેંચ્યા કરે છે. ચલ ને છોડ ને બધું, એવું તો ચાલ્યા જ કરશે બેટા. પણ તું મને એક કે, તારી પ્રોડ્યુસર સાથે કઈ વાત થઈ? ના મમ્મી, કઈ વાત નથી થઈ. પણ એ લોકો બધાને થોડા થોડા પે કરવાના છે, એટલે આઈ એમ શ્યોર કે મને બી એ લોકો પે કરશે જ. આપણા પેલા મીત અને મનિયા છે ને, પહેલાં એ લોકોને બી કઈ પે નહોતા કરવાના, પણ હવે એ લોકોને બી પે કરવા માટે માની ગયા છે. એનીવે હું ઉપર જઉં છું, તું થોડો ચા નાસ્તો લઈને આવને પ્લીઝ ટીમ માટે. બોલાવું છું, તું જા. ગાઈઝ, તમારા બધા માટે એક સોલિડ ગુડ ન્યૂઝ છે. શું સર? સની લિયોન ફિલ્મમાં કામ કરે છે? શું અને એવું હશે ને તો એને લેવા મૂકવા તો હું જ જઈશ.
ઓનલી ધીસ. ઓ લેવા વાળી સામે આવશે ને તો છૂટી જશે ને, ખબર ભી નહીં પડે, સમજો. સર શું વાત કરો છો, શું એ. એનીવેઝ સાંભળો, ગુડ ન્યૂઝ એ છે કે આપણા પ્રોડ્યુસર વિક્રમભાઈ કાલે આપણા બધાને એક પાર્ટી આપવાના છે. સર સર સર, હું મારી ટીમને લઈ આવું પ્લીઝ? યસ ઓફ કોર્સ. હું પણ પ્લીઝ. તને અલગથી કહેવાનું? અરે કીધું ને ભાઈ, ટીમને બોલાવી લો, જેને ટીમને બોલાવ્યો એ બધા બોલાવી લો. યસ યસ, મેં બોલાવ્યો એટલે તને બોલાવવાનું જોઈએ જ. બે મારા વાળા બધા આ વાળા છે એટલે. ઓ તો રહેવા જ દે હો. આવી ગયો ને તું તારી લાઈનમાં. અરે પાર્ટી છે બોસ. ઓ ભાઈ મારા બદલે તું નાચજે હો. તું સની દેવલ પાસે ડાન્સ કરાઈશ? હા નાચજે ને યાર. એટલે બુદ્ધિ છે કે નહીં? કળો સર અને કળો બસ. Actually, oh my god. Hello everyone. Hello sir. Hi sir. Hi. How are you all? Good. Fine. So, excited? Yeah, obviously. So, tell me, how do you feel about this project? Sir, હું કહું, મને તો અત્યારથી જ એવું થઈ ગયું છે કે હું પોતે જ ફિલ્મ મેકર છું. અમદાવાદની ગલીઓમાં BMW લઈને ફરું છું ને પગથી સાઈડ આપું છું સર. અને સર, મને રાત્રે ઊંઘ જ નથી આવતી, એટલી બધી એક્સાઇટમેન્ટ છે. બધા ફ્રેન્ડ્સ ફોન કરે છે અને પૂછી રહ્યા છે કે ક્યારે તારો પ્રોજેક્ટ હવે સ્ક્રીન પર જોવા મળશે. સેમ હિયર સર. જેમ બ્રિજેશ સ્ક્રિપ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરી રહ્યો, એમ અમે પણ મ્યુઝિકમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરી રહ્યા. હા ને, એટલે જ લોકોને અમારું મ્યુઝિક ગમી રહ્યું છે, જેનો અલ્ટિમેટલી ફાયદો ફિલ્મને જ થવાનો છે. એન્ડ આફ્ટર ઓલ ઇટ્સ અ ટીમ વર્ક. વોટ સે? સોરી ટુ ઇન્ટરફિયર મોટા બેટા. કોઈ કોઈના લીધે ફિલ્મ જોવા કે પાછી મ્યુઝિક સાંભળવા નથી જતું. તમને ફિલ્મ હિટ કરાવી હોય તો ફિલ્મમાં પૂજા અર્ચના આરતી જેવી ગ્લેમરસ છોકરીઓનું હોવું જરૂરી છે. સર મારી સ્ટોરી પ્રમાણે ગ્લેમરની કોઈ જરૂરત જ નથી સર. અને આમ પણ એન્ડમાં એક સોંગ છે જે ધૂમ મચાવી દેશે સર. અરે યાર બેટા, તમારી ફિલ્મમાં ગ્લેમર ના હોય તો ફિલ્મ જોવા કોણ જશે? તું આ લોકોના અડોશી પડોશી માટે તો ફિલ્મ નહીં બનાવતો ને, હે? પ્રોડ્યુસરના પ્રોફિટ માટે બનાવે છે, બરાબર? બ્રિજેશ, નરેશ ઇઝ રાઈટ, સમ ગ્લેમર ઇઝ રિક્વાયર્ડ. રવિ. જી સર. I'll do the honors. Enjoy the party. All the best. Thank you, sir. All the best. Welcome. Ravi bhai, તમે પ્લીઝ વિક્રમભાઈ સાથે વાત કરો. મારી આખી ફિલ્મનો લુક બગડી જશે. બ્રિજેશ, નરેશજીને એક્સપિરિયન્સ ઘણો છે, તો એ સાચું જ કહેતા હશે ને? ના સર, એ ખોટા પણ હોઈ શકે ને. જો સર, મને ખબર છે કે મારી પાસે એક્સપિરિયન્સ નથી, પણ હું સાચું કહી રહ્યો છું સર. અરે પણ એમને લાગ્યું હશે તો જ તો એમણે કહ્યું ને. હા સર. સર, તમે મારી ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી છે ને? સર, મારી સ્ટોરી પ્રમાણે કોઈ પણ જગ્યા પર ગ્લેમર એડ કરવાની જરૂરત જ નથી સર. ઓકે, હું વિક્રમભાઈ સાથે વાત કરીશ. આફ્ટર ઓલ, આપણે આ પ્રોજેક્ટના સક્સેસ માટે બધી વસ્તુ ડિસ્કસ કરવી જરૂરી છે. એન્ડમાં એક સારી પ્રોડક્ટ આવવી જરૂરી છે. યસ સર. થેન્ક યુ સર. સર સર, સારું પ્રોડક્ટ હું પણ બનાવવા માંગુ છું, પણ અકોર્ડિંગ ટુ માય સ્ક્રિપ્ટ ધેર ઇઝ નો નીડ ટુ એડ એની ગ્લેમર સર. જો બેટા, આ ઇન્ડસ્ટ્રીમાં હું 20 વર્ષથી છું. બધા પ્રોડ્યુસરને ગ્લેમર જોઈએ છે. ફિલ્મ ચાલે કે ના ચાલે, એનાથી એમને કોઈ મતલબ નથી. પ્રોડ્યુસરની વાતો સે એમ લાગે છે કે એમને બધા શોખ પૂરા કરવા છે. હવે તું તારો પણ વિચાર. આ લોકો તને ચાન્સ આપે છે, બરાબર? જે એ લોકો કહે તું માની લે, નહીં તો આ ચાન્સ પાછો મળશે નહીં બ્રિજેશ. બરાબર છે સર, પણ હું હજુ કેટલો કોમ્પ્રોમાઇઝ કરું સર? અને
ફિલ્મ બગડશે તો બી નામ તો મારું જ આવશે ને. ફિલ્મ બનાવવી એટલી ઇઝી નથી. યુ હેવ ટુ કોમ્પ્રોમાઇઝ સો મેની થિંગ્સ. જ્યારે ડોક્ટર 50 ઓપરેશન કરે ને ત્યારે એક સારી ફિલ્મ બને છે, સમજ્યો? પાન ખાઈશ? હા, હું તો ખાઈશ. એમ છે. ગુડ મોર્નિંગ સર. હા રવિ, વેરી ગુડ મોર્નિંગ. સર આ ચેકબુક. ઓ યસ. સર એક વાત કહું? બોલો. સાચું કહું ને સર, તો આ બ્રિજેશનો એટીટ્યુડ મને થોડો વિચિત્ર લાગે છે. એક જીત પકડે છે ને તો પછી સમજવાનું નામ જ નથી લેતો. નરેશજી, જેને 15-20 વર્ષનો અનુભવ છે તેની તે ગઈકાલે ઇન્સલ્ટ કરતો હતો, અને હજુ પણ ફિલ્મમાં ગ્લેમર એડ કરવાની તો ના જ પાડે છે. મને લાગે છે આ બંનેમાં કોઈ તાલમેલ નથી. તાલમેલ નહીં, ડિસ્કશન કરવું વધારે જરૂરી છે. એકબીજાના ઈગો ક્લેશ થશે પણ અંતમાં પરિણામ સારું આવશે. પણ વિક્રમ સર, જો નરેશજી એમની જગ્યાએ સાચા હોઈ શકે અને બ્રિજેશ એની જગ્યાએ, બ્રિજેશ જ એમને લઈને આવ્યો છે, તો એ લોકો સાથે મળીને સમજી વિચારીને જે ડિસિઝન લેવાનું છે લેશે. પણ નરેશજીને વધારે એક્સપિરિયન્સ છે ને. અલા કેવિન, મોદી સાહેબે અમદાવાદમાં જે યુથ એમ્પાવરમેન્ટ પર સ્પીચ આપી હતી તે સાંભળી છે? રજા પાડીને સાંભળી હતી. શું બોલ્યો છે યારે માણસ? મિત્રો, ઇસ બાત કા ડાઉનલોડ કરી આપને. હવે કરુલા, હવે ભડકે નું લે, ચાલ હવે જોઈ લે. નરેન, આજો નરેન્દ્ર લખતો તો આ નરેશજીની આખી પ્રોફાઇલ ખુલે જા. અચ્છા, ક્યાં છે એ જોઈએ ને. સર 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 સર, હજુ એક મિનિટ. મને ખબર જ હતી કે કઈ ગડબડ છે બોસ. શું થયું? કોઈ કહેશે મને? કેવિન પ્લીઝ. અરે શ્રેયા, આ નરેશજી આપણા પ્રોજેક્ટમાં છે અને આ માણસે અત્યાર સુધી બી અને સી ગ્રેડની જ ફિલ્મો બનાવી છે. એ આપણી સાથે ગેમ કરી. અને આ તો જો, આ તો જો બ્રેકિંગ ન્યૂઝ. નરેશ સક્સેનાએ હીરો ધામાના બાપાને છોકરીઓ સપ્લાય કરીને પૈસા પડાવી લીધા. એની દિનકરભાઈ લઈ જાય. સર, આ માણસ આપણા પ્રોજેક્ટમાં આવીને પથ્થર ખાંડવા આવ્યો છે. અરે યાર, એને સલાય છે ને પ્રોડ્યુસર સાથે મીઠી મીઠી વાતો કરીને એને પણ પટાવી લીધો છે. શું કરશું સર, આને પણ લઈને તમે જ આવ્યા છો ને? મને ખબર છે યાર, મને ખબર છે. પણ મને એવી નથી ખબર કે એને પહેલા આવી બી સી ગ્રેડની ફિલ્મો કરી છે. મને એમ હતું કે એને પહેલા ફિલ્મો કરી છે તો આપણી કંઈક ને કંઈક મદદ કરશે, હેલ્પ કરશે. હવે શું કરીશું આગળ સર? કરવું પડશે સર, કંઈક કરવું પડશે, ને તો આપણા બધાના ફ્યુચરની લાગી જશે. પ્લીઝ. ના ના, ચિલ, લેટ મી થિંક. એક મિનિટ. તમે લોકોએ પેલું પ્રોપર્ટી લિસ્ટ બનાવ્યું છે ને? હા. એ આપો મને જરા. હા સર. કોની પાસે? પેન આપો. સાંભળ, હું શું કહું તને? હા બોલો. તેને તારા પ્રોડ્યુસરને. પપ્પા, મને ખબર છે તમે શું કહેવા માંગો છો, પણ અત્યારે છે ને એના કરતાં પણ મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે પપ્પા. કેમ, શું થયું? કંઈ નહીં, ડોન્ટ વરી, હું મારી રીતે બધા પ્રોબ્લેમ સોલ્વ કરી લઈશ. મને મોડું થાય છે, હું આવીને વાત કરું. આ આ આ આ જો તમે. એ ત્યાંથી પણ કરી શકાય એવું છે. હા. હાય સર. હેલો. સર, આ પ્રોપર્ટીની લિસ્ટ. એકચ્યુઅલી મારે તમારી સાથે એક પર્સનલ વાત કરવી હતી સર. બોલ ને. આપણી ફિલ્મ ખતમ થયા પછી
તમે મને કંઈક તો આપશો ને સર? હા, તો એનું હમણાં શું છે? સર, એકચ્યુઅલી મને પૈસાની જરૂરત એટલી ત્યારે નહીં હોય જેટલી અત્યારે છે, તો બ્રિજેશ. બ્રિજેશ, લાગે છે કે તમે કન્ડિશન ભૂલી ગયા છો. બ્રિજેશ, આ જે ચાન્સ તને મળ્યો છે ને, એના માટે લોકો તરસી રહ્યા છે. મેં મારી પહેલી બે ફિલ્મમાં એક રૂપિયો લીધો નથી. બરાબર છે સર, પણ સર મારી પણ કંઈ મજબૂરી છે સર, એટલા માટે હું માંગી રહ્યો છું. અને સર, તમે મને બે નહીં પણ એટલીસ્ટ 1 લાખ બી આપશો ને સર, તો મને કોઈ પ્રોબ્લેમ નથી સર. 1 લાખ? સી મિસ્ટર બ્રિજેશ, હું બધાને 10-10 હજાર રૂપિયા એડવાન્સમાં આપી ચૂક્યો છું, રાઈટ? તો હું તમને 1 લાખ રૂપિયા કેવી રીતે આપી શકું? આઈ નો સર, પ્લીઝ સર, મને થોડી જરૂરત છે સર. ઓકે, લેટ મી થિંક ઓન ધીસ. ઓકે ઓકે સર, નો પ્રોબ્લેમ. તમને જે સ્ક્રિપ્ટમાં ચેન્જીસ કરવાના કીધા હતા એ કર્યા? યસ સર, કર્યા છે મેં. ગુડ. નરેશજી, જી, તમે તમારા હિસાબે આ ફિલ્મના ડાયલોગ્સને થોડા પોલિશ કરો, ઇમ્પ્રૂવ કરો, એવું અમે ડિસાઈડ કર્યું છે. બ્રિજેશને કોઈ પ્રોબ્લેમ ના હોય તો શ્યોરલી આઈ વિલ ડુ ઇટ. શ્યોર સર, ગો હેડ. હવે તું જો બ્રિજેશ, હું તારી સ્ટોરીને એ પોઝિશન પર લઈ જઈશ કે લોકો તારી વાહ વાહ કરશે. આફ્ટર ઓલ, ધીસ પ્રોજેક્ટ ઇઝ માઇન. બ્રિજેશ, અનધર થિંગ દેટ વી હેવ ડિસાઇડેડ કે આ ફિલ્મના ડિરેક્શનમાં તારી સાથે નરેશજીનું પણ નામ રહેશે. સર, પણ શેની માટે સર? સી બ્રિજેશ, તારી પાસે હજી એટલો એક્સપિરિયન્સ નથી, અને નરેશજીનું ઇન્ડસ્ટ્રીમાં નામ પણ છે. ના સર, પણ આપણી તો ડીલ જ એવી રીતે થઈ છે ને સર, કે આ ફિલ્મમાં સ્ટોરી અને ડિરેક્શન તો મારું જ રહેશે સર. બ્રિજેશ, વાતને સમજો અને થોડી વાર માટે તમારો એટીટ્યુડ સાઈડ પર રાખો. ના સર, પણ રહેવા દો રવિભાઈ, રહેવા દો. ડાયરેક્શન એને કરવા દો. મેં તો ઘણી ફિલ્મ બનાવી છે, ઓર હું તો સેટ પર હોઈશ ને. હે, આઈ વિલ લુક આફ્ટર હિમ. મને જ્યાં લાગશે કે બ્રિજેશ કોઈ શોટ ખોટો લઈ રહ્યો છે, ત્યાં હું સંભાળી લઈશ. બરાબર, ઠીક છે? ઓકે, ઠીક જી. હવે સર પહેલા ડાન્સ માટે આ કોસ્ટ્યુમ કેવા લાગશે? સર, શું થયું? સર, શું વિચારો છો? કઈ નહીં યાર, પેલા નરેશજીને આપણા પ્રોજેક્ટમાંથી હટાવવા માટે હું વિક્રમભાઈને ખોટું બોલ્યો કે આપણી સ્ક્રિપ્ટમાં ગ્લેમરનું એડિશન કરાવ્યું છે, પણ એ તો સાલો મારા કરતા પણ 2 સ્ટેપ આગળ નીકળ્યો યાર. હું તમને એક્સપિરિયન્સ આર્ટ ડાયરેક્ટર લઈ આપું, એ પણ માત્ર ખાલી 65,000 રૂપિયામાં. એટલે અરે ખબર નહીં એને પ્રોડ્યુસરને શું પટ્ટી પડાવી છે કે એ લોકો એમ કહે છે કે મારી બદલે આ ફિલ્મ નરેશજી ડિરેક્ટ કરે. હોઈ શકે બ્રિજેશનું કમિશન હોય પેમેન્ટમાં. આજકાલના ન્યૂ કમર અરે તે જ કામ કરે છે, ફ્રીમાં કામ કરે છે, પણ ટીમના પેમેન્ટમાંથી કમિશન તો મળતું જ હોય છે. સર, જ્યારે મેં પહેલી વાર એ માણસને જોયો ને, ત્યારે જ મને લાગ્યું કે એ માણસ સૌથી મોટો ગિલિન્ડર છે. કરેક્ટ. એની દિનકરભાઈ લઈ જાય. હું તો કહું છું આ નરેશજીની હકીકત કહી દો ને વિક્રમભાઈને. કહું યાર, કેવી રીતે કહું? તું મને કે, તને ખબર છે ને કે આ ફિલ્મમાં નરેશજીને ઇન્વોલ્વ મેં જ કર્યા હતા. મારી પાસે એવી ટીમ છે જે ક્રેડિટ પર કામ કરવા રેડી છે, બીકોઝ આપણે બધા આ પ્રોજેક્ટના સક્સેસ માટે તો વિચારીએ છીએ. આફ્ટર ઓલ, ધીસ પ્રોજેક્ટ ઇઝ માઇન. તો પછી શું કરશું સર? સોરી, તમારું છે.
આનો કંઈક ને કંઈક રસ્તો કાઢવો જ પડશે. હા સર. રવિ. જી સર. બ્રિજેશનો ડેટા તો કાઢ જરા. ઓકે. વોટ એ શોટ, વોટ એ શોટ, શું શોટ માર્યો છે. પેગ પેગ. ચીયર્સ. ચીયર્સ. હા બોલો. જાગુ, આ બ્રિજેશ એની રૂમમાં ઉપર શું કરી રહ્યો છે? એ ફાર્મ હાઉસમાં રહેવા જાય છે, એની તૈયારી કરી રહ્યો છે. અરે પણ આપણું ઘર છે જ્યારે ત્યારે એને ફાર્મ હાઉસ સુધી જવાની શું જરૂર છે? મને શું ખબર. આ એની રૂમમાંથી જ અવાજ આવ્યો ને. હા ચાલતો. બ્રિજેશ, કેમ આટલો અવાજ આવે છે? બ્રિજેશ, બ્રિજલા, બ્રિજેશ દરવાજો ખોલ. બ્રિજેશ, બ્રિજલા, બ્રિજલા, કઈ રીતે શું થયું? ખબર નહી પપ્પા કેમ, પણ એ ફિલ્મ હવે નથી બનવાની પપ્પા. ઓ ગોડ. જો બેટા, બધું બરાબર થઈ જશે, બધું બરાબર થઈ જશે, પણ તું કોઈ પણ જાતનું ઊંધું છે તું પગલું નહીં ભરતો. હા અને અચ્છા, એક કામ કર, એક કામ કર, બ્રિજેશ હમણાં ને હમણાં એ પેલો તારો ફિલ્મનો જે પ્રોડ્યુસર છે ને એને ફોન કર, મારી સાથે વાત કરાવે. નહીં પપ્પા, એ ફોન જ નથી ઉપાડતા મારો. અરે બાપરે, હવે શું થશે? આ ફિલ્મ તો બનાવીને જ રહીશ પપ્પા, મારી આખી જિંદગી તા ઉપર લાગેલી છે. તું હજી પણ ફિલ્મ બનાવવા માંગે છે? એટલે હજી કેટલા, બે ત્રણ મહિના કે બે ત્રણ વર્ષ કે કેટલો કેટલો ટાઈમ? એ ખબર નથી પપ્પા, પણ ફિલ્મ તો હું બનાવીને જ રહીશ. ઉભા થા, થાવો, ઉભા થા. હવે તો ઊંઘમાંથી જાગ, ખોલ આંખો તારી અને અમને બેવકૂફ બનાવવાનું બંધ કર. અમારા બંનેનો વિચાર કર, આપણા ઘરનો વિચાર કર, મારી ઇજ્જત, મારી રેપ્યુટેશનનો વિચાર કર, સમજ્યો? ફિલ્મ લાઈન તારા માટે નથી, છોડે લાઈન. અને નોકરી ગઈ, તેલ લેવા, તેલ લેવા, એ જે બધું બોલ્યા કરતો હતો એ નોકરી કરવાની પાછી શરૂ કર. મમ્મી, એક વાત કહું. મેં છે ને કોઈ જોબ કરી જ નથી. વોટ? એટલે તો અત્યાર સુધી અમને લોકો અંધારામાં રાખ્યા, છઠ્ઠો બોલે તો અમારી સામે. નિકાળ, નિકાળ, ઘરની બહાર નિકાળ, ચાલ નિકાળ. મારી વાત તો સાંભળો. ના જાગો, હવે હું કોઈનું નહીં સાંભળું. આને બહુ શાંત કર્યો મેં આજ સુધી. ચાલ નિકાળ, નિકાળ, ઘરની બહાર નિકાળ, ચાલ નિકાળ. શું છે આ સર? એગ્રીમેન્ટ કે તું તારી સ્ટોરી અને સ્ક્રિપ્ટ અમને ફ્રીમાં આપે છે. શું સર? પણ કેમ સર, મારો વાક શું છે? કમિશન માસ્ટર, ટીમ પાસેથી રૂપિયા લીધા અને હવે 2 લાખ રૂપિયા પણ જોઈએ છે. સર કઈ ટીમ પાસે પૈસા? સર મેં, સર તમને આ બધું કોણે કહ્યું? તો આ તારું ફેસબુક અકાઉન્ટ ખોટું બોલે છે. અરે સર, આ પોસ્ટ તો હું તમને મળ્યો ને એના પણ ઘણા પહેલાની છે કે જેને જેને ફ્રીમાં કામ કરવું હોય તે આવી જાવ. બ્રિજેશ, અમે અલીબાગથી નથી આવ્યા, સમજ્યો? રાઈટ, દિમાગની માબેન ના કર, સાઈન કર. ના સર, હું સાઈન તો હું નહીં જ કરું. સર, સર આ મારું ફ્યુચર છે. સર તારા લીધે અમારા 15 લાખ રૂપિયા ગયા છે, તો હવે તું પણ ભોગવ. સાઈન કર. ના સર, હું નહીં કરું. સાઈન ઇટ. નો સર, આઈ કાન્ટ સર, પ્લીઝ સર, પ્લીઝ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તમે 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 સમજો છો ને સર, એવું કંઈ જ નથી. હું તમને સમજાવું સર. દિમાગની માબેન ના કર,
આ તો સારું છે કે નરેશજી અમને સમયસર ચેતવી દીધા, નહીતર અમે તો તારા ખાડામાં પડી જ ગયા હતા. એવું નથી સર, મારી વાત તમે સાંભળો સર, આ ગેમ છે ને બધી નરેશજી કરે છે સર. અરે કમિશન માસ્ટર એ છે, હું નહીં સર. મારી વાત સાંભળો સર, આઈ એમ ટેલિંગ યુ, પ્લીઝ ટ્રસ્ટ મી સર. નરેશજી અમને બધું પરફેક્ટ બતાવે છે સર. એવું નથી સર, પ્લીઝ સર, પ્લીઝ પ્લીઝ ટ્રસ્ટ મી સર, મારી વાત માનો તમે, હું તમને સાચું. ચલ એક કામ કર, આ ફિલ્મ નરેશજીને ડિરેક્ટ કરવા દે, તારું ખાલી નામ આવશે. દેખાડું છું સર, એક મિનિટ આજુ. ક્યાં છે? એક મિનિટ સર. ભાઈ તો આવે ને? ના સર, મેં ચૂપ, મારી આંખો જોયું છે સર. મેં ભૂલ છે ને મારી છે કે મેં એક અમેચ્યોર ફિલ્મ મેકર ને ચાન્સ આપ્યો. ના ના સર, સર હું સાચું કહું છું સર. મેં હું તારી વાતમાં જ ખોટો આવી ગયો સર. હવે તું સાઇન કર એન્ડ ગેટ લોસ્ટ. સાઇન ઇટ. ઓકે સાઇન કર. Get out. જોયા મોટા મોટા સ્વપ્નો ને જાગ્યા ખીરા તો રૂડસર કરી વાતો ને બતાવ્યો તંબુરો. જોયા મોટા મોટા સ્વપ્નો ને જાગ્યા ખીરા તો રૂડસર કરી વાતો ને બતાવ્યો તંબુરો. ખુશી ખુશી બનાવ્યા મ્યુઝિક ટ્રેકો 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 ને લાગી પ્રોજેક્ટ પર બ્રેકો. તૂટ્યો વિશ્વાસ એનો વરસાદની જેમ રડ્યો. ખુલી એની આંખોને કામ કરવા દોડ્યો.
નવા વિચારો લઈ નવી આશાઓને પામ્યો ફરીથી રેસમાં એ ફૂલ સ્પીડે દોડ્યો ક્યાં છો તમે તમને ક્યારનો કોલ કરું છું ગાઈઝ આપણો પ્રોજેક્ટ કેન્સલ થઈ ગયો છે કરો લાઈક ફિલ્મ તો બનશે જ આ ક્યાંથી લાવ્યો મન્યા બ્રિજેશ અંકલ હવે નથી રહ્યા ને એના પપ્પાના લાઈફ ઇન્સ્યોરન્સનો ચેક લઈને સીધો દોડી આવ્યો છે ફિલ્મ તો બનશે જ કરો લાઈક તો બનશે હવે તો બનશે જ દોસ્ત યસ તારી સ્ટોરી મેં વાંચી છે સુપર હિટ છે સર પણ કેવી રીતે એ બધું મારા પર છોડ તને યાદ છે આપણે ફેસબુક પર શું પોસ્ટ મૂક્યો હતો યાદ છે કે જેને કામ કરવાની ધગસ હોય એ જ આ પ્રોજેક્ટમાં જોડાય અને જો સારો પ્રોડ્યુસર મળ્યો તો જ પેમેન્ટ થશે એક્ઝેક્ટલી બસ એ જ સિચ્યુએશન આવીને ઊભી થઈ છે પાછી મેં જ્યારે ફેસબુક પર આ પોસ્ટ અપડેટ કર્યો હતો ત્યારે મારી પાસે એક લાસ્ટ ચાન્સ હતો અને આજે આપણો આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે મારી પાસે બસ આ જ એક ચાન્સ છે આજે જો આપણી આ ટીમ તૂટી ગઈ તો પાછું કોને ક્યારે કામ મળશે કયો પ્રોજેક્ટ મળશે કોઈને નથી ખબર નરેશ સક્સેનાએ મારો ફેસબુક પોસ્ટ યુઝ કરીને મારો પ્રોજેક્ટ મારાથી છીનવી લીધો પણ એ ફેસબુક પોસ્ટના લીધે આપણી આ જે ટીમ ઊભી થઈ છે એને નહીં તોડી શકે બોલો શું કહો છો સર હું મારા કામને લઈને બહુ જ પેશનેટ છું બીકોઝ તમને એક ચાન્સ મળતો હતો
અને આજથી અમારું ફ્યુચર ચાલુ થાય છે. જરા જો થઈ સવાર, કર પરિશ્રમ એક વાર. જરા જો થઈ સવાર, કર પરિશ્રમ એક વાર. એક ધ્યેય એક લક્ષ, ખૂટે છે એક ચાન્સ. લાગે ઠોકર લાગે માર, કર હિંમત નહીં દુહાર. ક્યાંક આશા ક્યાંક નિરાશા, સૌનો છે એક ચાન્સ. આજથી આપણે બધા એક સાથે અહીંયા આ સ્ટુડિયોમાં રહેવાનું છે, અને થોડા લોકો મિતના ઘરે પણ રહેશે. હા, નો પ્રોબ્લેમ. અને મારું ગેરેજ પણ છે, થોડી ઘણી સાફ સફાઈ કરી. શું વાત, ના એ અમે એ જ ફિનિશ કરી લઈશું. અરે હા, પણ એક વાત, આ સ્ટુડિયોનું ધ્યાન રાખજો. અરે મારી જાન છે યાર આ સ્ટુડિયો. આઈ ની તમારી દોસ્તાર સ્ટુડિયો લે સર. આપણે પેલા પ્રોડ્યુસરે જે પૈસા આપ્યા છે એ આપણે ફિલ્મ માટે યુઝ કરીએ તો? ના ના પ્લીઝ, એ પૈસા મને આ ફિલ્મ માટે નથી જોતા. ચલો આપણે કામ પર લાગીએ. ચલો 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 ભાઈ, થોડી એનર્જી ઓછી લાગે છે એ લોકોને, કે થોડી એનર્જી રાખવા માટે. અરે નેહા, સરપ્રાઈઝ આપવાની પણ એક રીત હોય. હું બિઝી છું. આખા ટાઈમ ટોણા મારા કરે છે. અરે મારું કામ. એનીવે એક બીજી સરપ્રાઈઝ છે. શું છે આ? અરે જો તો ખરા. રેવા દે રાખ, મને ખબર છે તને આની કેટલી જરૂર છે. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. લવ યુ સર. શું કામ છે બોલો? ઓલો લીડ ડાન્સર મળવા માંગે તમને. હા હા ચલો હું આવું છું. સોરી હું આવું. હા પાંચ મિનિટ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ફોર ધીસ. એની ટાઈમ. પપ્પા, આપ આ બધું તે મેનેજ કઈ રીતે કર્યું બ્રિજલા? મનિયાના રૂપિયા આવતા જ બ્રિજલાના દિમાગમાં માર્કેટિંગના ગોલમાલ આઈડિયાઝ આવવા લાગ્યા, અને બ્રિજલો દોડ્યો સ્વિમિંગ વાળા કાકા અને જગદીશભાઈની પાસે, અને માર્કેટિંગ સ્કીમની બાટલીમાં એમને ઉતાર્યા. એમણે લાઇટ્સ, ફૂડ અને સેટનું મટીરિયલ ફ્રીમાં આપ્યું, જેથી બ્રિજલા પાસે 50% થયું. વાહ ભાઈ વાહ, બ્રિજલાને મજા પડી ગઈ. અને હા, બીજા 50% રૂપિયા બિલ્ડર ચેતનભાઈએ આપ્યા, જ્યાં એમના બધા ફ્લેટ્સ કાસ્ટ અને ક્રૂને રહેવા માટે ફ્રીમાં આપ્યા. બધાને માર્કેટમાં ચાન્સ જોઈતો હતો, અને બ્રિજલાને ફિલ્મ માટે. હું તમને માર્કેટિંગ સ્કીમ સમજાવું સર. એમાં છે ને, આપણે તમારા ફ્લેટનું એ રીતે કરશું. પેશન.
હું આવું હા પપ્પા. કેમેરા રોલ, સાઉન્ડ, 5, 6, 7, 8, એક્શન. ગુડ મોર્નિંગ વડોદરા, હું છું આરજે તપન, સાંભળી રહ્યા છો 92.7 પિક એફએમ. અને આજે જોરદાર મજાની વાત લઈને આવ્યો છું. આપણા વડોદરાનો બ્રિજેશ પટેલ જે ગાંડાની જેમ ભાગી રહ્યો હતો ને, આજે એણે પોતે એક ફિલ્મ બનાવી છે અને સુપર ડુપર હિટ પણ કરી નાખી છે. શું બાબાજીનો ઘંટો જસ ચિલ, પેલો એક ફ્રેશર આપણા કરતા પહેલા ફિલ્મ બનાવી, એને રિલીઝ પણ કરી અને આજે સુપર ડુપર હિટ બનાવી ગયો છે. અને તમે એમ કહો છો ધીસ પ્રોજેક્ટ ઇઝ માઇન, હે? શું થયું સર? બ્રિજેશ, તે શું કર્યું આ? તમને એ તો ખબર પડી જ ગઈ હશે કે ખોટો અને બોલ બચ્ચન માણસ કોણ છે. અને વિક્રમભાઈ, ફિલ્મ બનાવવા માટે છે ને માત્ર એક્સપિરિયન્સ નહીં, દિમાગ અને વિચારોની પણ જરૂર હોય છે. ચાલો ત્યારે. અને હા, મારી ફિલ્મ જોજો. હા, પકડાને. એ બોલ બચ્ચન, આ સફેદ કપડા તમારા પર સૂટ નથી કરતા. ધીસ પ્રોજેક્ટ ઇઝ માઇન, હે? ચીલ, હે? જસ્ટ ચીલ. સપના જોયા મેં તો, સાચા થશે નહોતી ખબર. દુનિયા બાહો ફેલાવીને મળશે ગળે, નહોતી ખબર. પોતાના લક્ષ્ય સુધી પહોંચીને જ રહે છે. જરા જો થઈ સવાર,
कर परिश्रम एक वार जरा जो थई सवार कर परिश्रम एक वार एक ध्येय एक लक्ष्य खूटे छे एक चांस लागे ठोकर लागे मार कर हिम्मत नहीं दुहार क्या आशा क्या निराशा सौनो छे एक चांस बस एक चांस बस एक चांस बस एक चांस बस एक चांस साथी छे तारी साथ एने बे नहीं दस हाथ कोई आवे के ना आवे जो ये छे कुछ आ